આજે તારીખ 19 ફેબ્રુઆરી 2023 રવિવારના રોજ સાંજે 5:30 કલાકે ગોવર્ધન સ્મૃતિ મંદિર સભાગૃહ ગુજરાતી સાહિત્ય પરિષદ આશ્રમ રોડ અમદાવાદ ખાતે ઓમ કોમ્યુનિકેશન દ્વારા કવિ જવાહર બક્ષીના 77મા જન્મદિન પ્રસંગે શબ્દજ્યોતિ શીર્ષક હેઠળ સાહિત્ય સફર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આપ સૌનું સ્વાગત છે. આજે શબ્દજ્યોતિ શીર્ષક હેઠળ માનનીય બક્ષી સાહેબ પોતે પોતાના જીવન કવન વિશે વક્તવ્ય આપશે. આપણે માનનીય સર્જકને વિનંતી કરીએ કે મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. આપણે ખૂબ તાળીથી તેમને અભિવાદન કરીશું. જ્યાં સુધી ના બેસે ત્યાં સુધી આપણે એમને ખૂબ તાળીથી આપણે અભિવાદન આપનું સ્વાગત છે. સર, આપ જાણો છો તેમ ઓમ કોમ્યુનિકેશન દ્વારા છેલ્લા 11 વર્ષથી દિવંગત સાહિત્યકારોના જન્મદિન પુણ્યતિથિએ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવે છે. તેમજ છેલ્લા 6 વર્ષથી દર મહિને એક હયાત સાહિત્યકારના જન્મદિનની ઉજવણી કરવામાં આવે છે. તેમજ સાહિત્યના વિશિષ્ટ કાર્યક્રમો જેવા કે સાહિત્ય પંચામૃત, સંસ્કૃત પર્વ, ગુજરાતી આત્મકથાના 150 વર્ષની ઉજવણી, પર્યુષણ સાહિત્ય પર્વ એ પ્રકારના વિશિષ્ટ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવે છે. આયોજન થયેલ તમામ કાર્યક્રમો યુટ્યુબમાં સાહિત્ય વિમર્શમાં અપલોડ કરવામાં આવે છે, જેથી જે અહીંયા હાજર નથી રહી શક્યા એ લોકો આ કાર્યક્રમનો લાભ લઈ શકે. શબ્દજ્યોતિ શીર્ષક હેઠળ હયાત સાહિત્યકારના જન્મદિનની ઉજવણી કરવા પાછળનો મુખ્ય હેતુ એ છે. આમ તો દરેક વ્યક્તિ અને દરેક સર્જકનો આ જન્મદિનનો પ્રસંગ એ પોતાના પૂરતો અને પોતાના પરિવારનો પૂરતો હોય છે, પરંતુ સર્જકને એ સિવાય પણ એમને એક બહોળો અદ્રશ્ય પરિવાર હોય છે. એ પરિવારજનો સર્જકને રૂબરૂ મળી શકે, જન્મદિનની શુભેચ્છા આપી શકે અને આર્કાઇવ્સ દ્વારા ભવિષ્યમાં સર્જકે કહેલી વાત એ સત્ય સાબિત થાય, આ માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. સૌ પ્રથમ આપણે સર્જકનું સ્વાગત કરીશું. હું માનનીય શ્રી વિજયભાઈ પંડ્યા સાહેબને વિનંતી કરું, આપ આવો અને સર્જકનું સ્વાગત કરો. માન્ય શ્રી અનુપમભાઈ બુચને વિનંતી, આપ આવો અને સર્જકનું સ્વાગત કરો. આભાર પંડ્યા સાહેબ, આભાર અનુપમભાઈ. જન્મદિન નિમિત્તે સર્જકને શુભેચ્છા આપવી હોય તો અહીંયા રૂબરૂ આવીને સર્જકને શુભેચ્છા આપી શકે, પૂરતી મોકળાશ છે. આપ આવી શકો છો. ના ના, અત્યારે જેમને પણ આપવું આભાર. હવે કાર્યક્રમની રૂપરેખા કંઈક આ પ્રકારે રહેશે. સૌ પ્રથમ માનનીય શ્રી બક્ષી સાહેબ 90 મિનિટ પોતે પોતાના જીવન કવન વિશે વક્તવ્ય આપશે. ત્યારબાદ સમય હશે, સર્જકની ઈચ્છા હશે, પૂછવા લાયક પ્રશ્નો હશે તો પ્રશ્નોત્તરી પણ કરીશું. તો માનનીય બક્ષી સાહેબને વિનંતી કરું, આપ આવો અને વક્તવ્યનો પ્રારંભ કરો. સ્વાગત છે. મને સર્વપ્રથમ તો આનંદ છે કે અહીંયા દિગ્ગજ વિદ્વાનો, સાહિત્યકારો, કવિઓ હાજર છે અને પંડ્યા સાહેબ, સતીશ વ્યાસ, પટેલ સાહેબ, હર્ષદ ત્રિવેદી, લતાબેન, એવા અનુપમ ભુજ, સ્નેહલ પટેલ, અનેક લોકો અહીંયા હાજર છે. કોઈના નામ ભૂલી ગયું હોય તો માફ કરજો. પણ એક જેને અંગ્રેજીમાં ઓગસ્ટ એસેમ્બલી કહે છે, અમે બધા મહેફિલના માણસ છીએ, હું સભાનો માણસ નથી. અને મરીશ સાહેબ કહેતા કે બે જણા દિલથી મળે તો એ જ મિજલસ છે. મરીશ, દિલ વિના લાખો મળે એને સભા કહેતા નથી. તો જે મારી યાત્રા શબ્દની છે એના વિશે હું પહેલાં કહી દઉં કે મારી મા, મારું 22 રૂમનું ઘર હતું, અનુપમને બધાએ જોયું છે, જ્યાં અત્યારે જેનિલી સેન્ટર છે જૂનાગઢમાં. અને અમે નાગરો હિંચકા ઉપર બેસીને ગાવાના બહુ શોખીન. ને મારી મા જે નરસિંહના પદોને એમાં અલી દૂધવાળી આવડી તે તને કોણે રૂપાળી ઘડી, અને ભૌમિયા વિના મારા ભમવાતા ડુંગરા પણ મારી મા ગાતા. અને એ નરસિંહના ખાસ કરીને જ્યારે શબ્દો સાંભળતો
અને જ્યારે હું સંસ્કૃત સ્કૂલમાં ભણતો ત્યારે મને એમ લાગતું કે આ શબ્દો મને કંઈક કહી રહ્યા છે, હું મને કંઈ સમજ નહીં પડતી, પણ એક મારો કોઈ કદાચ પૂર્વજન્મનો સંબંધ હશે કે હું મહર્ષિ મહેશ યોગીને કારણે ઘણા હિન્દુસ્તાન અને દુનિયાના પ્રચલિત જ્યોતિષીઓને મળ્યો છું. એમાં એક જણે મને એમ કહ્યું કે તમે તમારા કોઈ પૂર્વજના આ બીજા અવતાર છો. જૂનાગઢમાં એક એવી અફવા ફેલાયેલી છે કે હું નરસિંહ મહેતાનો બીજો અવતાર છું, પણ મેં કહ્યું કે ભાઈ હું બહુ સારી ગાળો બોલું છું એટલે નરસિંહ મહેતા તો ન જ હોઈ શકું, પણ એક જે અમે મહેતામાંથી બક્ષી થયા એ જે મારા જે વડીલ હતા એ કાનદાસ તાપીદાસ મહેતા, જેને ફારસીના ખૂબ વિદ્વાન હતા અને એને કારણે અમને બક્ષીની જમીનદારી કે જાગીરદારી જે કહો તે મળ્યું, ટાઇટલ મળ્યું. અને એ મને જે રીતે ફારસી ને ઉર્દુ શબ્દો નાનપણથી સમજાતા એ ઉપરથી મને એમ લાગે છે કે કદાચ આ ખોળિયામાં એનો જીવ હોઈ શકે. પણ હું કોઈ હું એક મનુષ્ય માને પેટે જન્મ્યો છું અને કોઈ વર્જિન મધર કે એવા માને નથી જન્મ્યો, એટલે એ પણ એક એ છે. અને બીજું કે જૂનાગઢમાં બે સમૃદ્ધ પુસ્તકાલયો હતા અને કેમ કે મને કવિતામાં રસ પડતો હતો એટલે મેં મારી કાચી ઉંમરે મમ્મટને આનંદવર્ધન લંડનમાં પંડ્યા સાહેબ સાથે વક્રોક્તિ ને વ્યંગ ને એ બધા વિશે અલબ જલબ ચર્ચા કરતા. તો એ જે છે ને એનું કારણ શું છે કે કવિતા એ કવિતા છે, પછી એ ગઝલ હોય કે ગમે, એટલે જે સંસ્કૃત આચાર્યનો જે રસ અલંકાર જે વ્યંગ વક્રોક્તિ અભિધા લક્ષણા વ્યંજના વગેરે જે કંઈ તત્વો છે એ ગઝલમાં પણ એટલા જ લાગુ પડે છે. અને હમણાં હું વાત કરતો હતો કે બળવંતરાય ઠાકોર જે વિચાર પ્રધાન કવિતા કહેતા હતા એમાં જે ઉચ્ચીકરણ સમૃદ્ધિકરણ તેજસ્વીકરણ અને એના જે ફેક્ટર્સ છે કે જે કલા એની કવિની કલા એના આયોજનના બળે એના વિચાર એ બધા ગઝલમાં, કેમ કે ઇટ ઇઝ એ મેન્યુપ્યુલેટિવ આર્ટ. જેમ સંગીતકારોને સાજન મોરેગર આ ભીમસેન જોશી 25 મિનિટના આલાપતાન મારે પણ અંતે અને મુખડામાં સાજન મોરેગર આમાં આવવું પડે, એમ અમારે રદીફ કાફિયામાં આવવું પડે. એટલે જે મેં આજે તારાપણાના શહેરમાં જે 40 વર્ષે મેં અહીંયા જૂનાગઢના નાગરના વડીલો પણ હાજર છે, મેં 12 વર્ષે જે છંદોબદ્ધ ગઝલ રજૂ કરેલી જૂનાગઢના હાટકેશ્વર પટાંગણમાં એ 40 વર્ષ પછી મેં આ બુક બહાર પાડી, એમાં મેં લગભગ 700ની ઉપર ગઝલો ફાડીને ફેંકી દીધેલી. એ રિયાઝ હતો મારો, રિયાઝને કોન્સર્ટ નથી કહેતા આપણે. એટલે આ જે છે એ, અને મુંબઈમાં આવ્યા પછી મેં જે પાશ્ચાત્ય સાહિત્યનો જે વિવેચન ખાસ કરીને અને એ બધાના તત્વો પણ એટલા જ રેલેવન્ટ મને લાગ્યા, એટલે જે મારી ગઝલનો ઘાટ ગળાયો અને જે મને એક રોમેન્ટિક મિસ્ટિસિઝમ હતું એમાં જે ઉર્દુ ગઝલમાં જે આ મોહબ્બત ને શિકાયત ને બુલબુલ ને ચમન ને સૈયાદ ને સાકી ને મૈખાના ને આપણે ગુજરાતમાં સૌથી ઓછો દારૂ પીવાતો અને એને આ મૈખાના મૈખાનામાં કંઈ, હા મારો એક કઝિન હતો મને કહેતો કે જવાર મને તો પાયખાના ને મૈખાનામાં ખબર નથી પણ, એટલે તો એટલે એ બધાનો અમે ત્યાગ કર્યો. બીજું મિલનમાં અમે 34 કવિતાઓ દર શનિવારે મળતા, એમાં હું તો કવિ ગણાતો જ નહીં કેમકે આઈ વોઝ વેરી યંગ, પણ મનોજ રાજેન્દ્ર વીરુ પુરોહિત મેહુલ ત્યારે ત્યાં હતો, ઘણા બધા વિદ્વાનો પણ આવતા, પિંગળશીભાઈ હતા, રૂસવા મઝલોમી હતા અને આપણા જે જજ મનુભાઈ ગાફિલ હતા, એટલે એ બધા એક એક આખું એ ધીમે 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 એ મારી ગઝલની યાત્રા થઈ. કમિંગ ટુ માય લાઈફ, એટલે જે બાળપણ હતું એમાં મારા 6 બહેનો અને 1 ભાઈ, મારો જન્મ 6 બહેનો પછી શિવરાત્રિને દિવસે જૂનાગઢમાં, જ્યારે ગામ કરતાં 5 ગણું માણસ ભવનાથના મેળામાં હોય અને એમાં મારી માના કહેવા પ્રમાણે તેજસ્વી ચહેરો હતો તો જૂનાગઢના નવાબે કિનખાબવાળો પોશાક મારા બાપને આપેલો, હી વોઝ એ ડિસ્ટ્રિક્ટ જજ ધેર. અને પણ 3-1 વર્ષનો થયો ત્યારે મારા
નાના પુરુષોત્તમરાય માકડ જે કનૈયાલાલ મુનશીની બ્રીફ બનાવતા, સોલિસિટર હતા મુંબઈમાં ભાઈશંકરમાં. પછી મારા ફાધર જે ડિસ્ટ્રિક્ટ જે હતા એ 51 ગુજરી ગયા. મારા માસા, કુલીન માસા, એ 52-53 આસપાસ ગુજરી ગયા. પછી મારા કાકી, મારા ફૂવા અને સૌથી મોટા બે આઘાત એ મારી મોટી બહેન જે મારા બાપની ગેરહાજરીમાં મારું ધ્યાન રાખતી અને જે મારી સૌથી પ્રિયતમ વ્યક્તિ હતી મારી નાની બહેન નીના, એનું જ્યારે આકસ્મિક ડેથ થયા ત્યારે મને એક ચાઇલ્ડ તરીકે આપણને નમન કરવા ડેડ બોડી પાસે લઈ જાય અને બધા ઘરે રોતા હોય તો આપણે કે આને ક્યાં લઈ જાય છે, તો કે ભગવાનને ઘરે. એટલે આપણે ભગવાનને ગાળો દેતા થઈ ગયા કે આ તું લઈ જાય છે ભાઈ અને કોઈ પાછું લાવતો નથી. પણ એણે બે તત્વો મારામાં જડી દીધા. પહેલી વાત પંડ્યા સાહેબ કે જીવનની ક્ષણભંગુરતા મારી ચેતનામાં પુષ્ટ થઈ ગઈ અને મને કોઈ અમિતાભ બચ્ચન મારા લંડનના મુશાયરામાં એણે મને અભિનંદનને આપ્યા, પણ મને કોઈ એનો હરખસોક જ નહોતો. દિલીપ કુમાર એ માન્ચેસ્ટર જે એલએમ સંઘવી સાહેબે બહુ કવિનું પેલું કરેલું, દિલીપ કુમારને બધાએ પણ બહુ અભિનંદનને આપ્યા, પણ મને એનો કોઈ એટલે કોઈ એટલે દુનિયાની કોઈ ચમક દમક છે એ મારી ઉપર ક્યારે એનો અસર પડી નથી. અને એક બીજું શું છે કે આ ભગવાન કોણ છે અને આ કોણ આવે છે ને ક્યાંથી જાય છે એ જે વાત છે એ મને એ જે જીવનની ક્ષણભંગુરતા હતી. તો હું શરૂઆતમાં એક મારી ગઝલના 2-3 શેર કહું છું કે આ તો ઘણા વર્ષો પછી લખાયો. આ ગઝલ 80s છે એટલે જે 59-60 એની પણ હું સંભળાવીશ, પણ જે જે મારી જે એટીટ્યૂડ છે એને આના સંદર્ભમાં કે જળનો જ જીવ છું ફરી જળમાં વહી જઈશ, જળનો જ જીવ છું ફરી જળમાં વહી જઈશ, પળભર બરફમાં બંધ છું પળમાં વહી જઈશ, પળભર બરફમાં બંધ છું પળમાં વહી જઈશ. અને મેં આ લખ્યા પછી મને અચાનક યાદ આવ્યું કે જે વ્યક્ત મધ્યાનીની જે આખી વાત છે, વ્યક્તાદિની ભૂત, આપણું મૃત્યુ પહેલાં નિરાકાર છીએ અને મૃત્યુ પછી પણ નિરાકાર છે, જે આખી હ્યુમન એક્ઝિસ્ટન્સની જે આખી રમત છે એ આ શરીર, આ જે ક્ષણભંગુર, પછી એને તમે વિવર્ત કયો કે પરિવર્ત કયો કે મિથ્યા કયો કે માયા કયો કે લીલા કયો કે જે, એ તમારો પ્રશ્ન છે. એણે જે કર્યું છે એ તો કર્યું જ છે. એટલે એ જે છે ને એ આ છે. અને બીજું કે મને હંમેશા એક વેદનો મંત્ર પૂર્ણમ અદા પૂર્ણમ ઇદમ બહુ ગમતો. ને મારી જિંદગીમાં મેં બે હાથ, મારી માં કહેતા કે બે હાથમાં લાડુ રાખવા. એટલે જ્યારે યુ નેવર આર ઇન અ ડિફિકલ્ટ, યુ આર ઇન ઓલવેઝ ઇન અ વિન વિન સિચ્યુએશન. એટલે એના બે શેર સંભળાવું છું કે મૃગજળ ભલે ને ભ્રમ છે, પળભર બરફમાં બંધ છું પળમાં વહી જઈશ, મૃગજળ ભલે ને ભ્રમ છે એ જળનું જ દ્રશ્ય છે. એ સંકેત કોનો આપે છે આ લીલાનો? મૃગજળ ભલે ને ભ્રમ છે એ જળનું જ દ્રશ્ય છે, છું સ્થિર સત્યમાં છતાં છળમાં વહી જઈશ. એટલે આ જે છે ને જે મારી એટીટ્યુડ જે જિંદગીની થઈ એનો આ શેર છે કે પળભર મેઘધનુ રંગ રૂપના. એ સાહેબ એક ઝાકળના ટીપામાં એ તમને મેઘધ આખી રેન્જ જે છે એ ક્ષણભંગુરતા અને અનંતતા બે કો એક્ઝિસ્ટ થાય છે, એનું સહ અસ્તિત્વ છે. તો પળભર મળ્યા છે મેઘધનુ રંગ રૂપના, કાજળના યમણા પળમાં વહી જઈશ. આજે રંગ મેઘધનુષની સામે જે કાજળ છે એ ગઝલ છે. અને પછી જે આધ્યાત્મિક અપતી હું મારા મુક્તકથી એક બે શરૂ કરું છું કે શબ્દની તો વાત ક્યાં છે, એક અક્ષરમાં નથી, જે અનુભવ છે લિપિ એની ચરાચરમાં નથી, પંડિતો હું કેમ સમજાવું તમે સમજો એ શું, કંઈ બન્યું એવું જ છે જે કોઈ શાસ્ત્રમાં નથી. એટલે આ જે અદ્ભુતની અનુભૂતિ છે. અને એક મારી નિસ્બત સાહેબ, હું કરોડો રૂપિયા છોડીને મુંબઈ આવ્યો, મને અમેરિકા, સ્વિટ્ઝરલેન્ડ, કેનેડા બધેથી ઓફર્સ હતી, પણ મેં નક્કી કર્યું કે મેં મારી ગઝલની યાત્રા
અને જે મારે મુંબઈમાં જે ચા પીને મજા કરવી છે એ કરવામાં આત્મા ભારતી હતો, એટલે મહર્ષિ મહેશ યોગી ને ત્યાં દુનિયાભરના પંડિતો આવતા, અમારે માટે 3 કુક્સ હતા, પણ એ બધું છોડીને હું અહીંયા આવ્યો. અને એ જે મારી નિસ્બત છે એની એક એનું મુક્તક છે કે બ્રાહ્મી પ્રાકૃત માગધી પાલી ગઈ. બ્રાહ્મી તો લિપિ હતી પણ એ લખેલી અને બોલેલી બધી ભાષાઓ જઈ રહી છે. બ્રાહ્મી પ્રાકૃત માગધી પાલી ગઈ, કંઈક ભાષા આવીને ચાલી ગઈ. હું એ ગુજરાતીમાં નાખું છું પુકાર, જોઈએ સંભળાય કે ખાલી ગઈ. તો આજે છે. અને મને એક અરવિંદનું એક વાક્ય ગમતું કે મેન ઇઝ પોટેન્શિયલી ડિવાઇન, અને છતાંય જે આપણું જે સાંપ્રત અસ્તિત્વ છે એ આટલું બધું તકલીફવાળું હતું. તો એક મને મેં એક નાટક જોયેલું લંડનના નેશનલ થિયેટરમાં, ગાઈઝ એન્ડ ડોલ્સ, ફ્રિવલસ હિન્દી ફિલ્મ જેવું નાટક હતું, પણ જે એની ટેકનોલોજી, ઘડીકમાં તમને મેનહટનનું દ્રશ્ય આવે, ઘડીકમાં હવાઈ ટાપુ આવે, અને જે આખો રિધમ ને ડાન્સ ને એનર્જી હતી. તો હું ત્યાંથી હાઇડ પાર્કમાં ચાલતો ચાલતો ગયો તો મારી પાછળ કોઈ પેલું રૂબાઈ બોલતી હોય, અને રૂબાઈની એક લયની એક મજા છે. તો લીલાશ છું, ભૂરાશ છું, કાળાશ નથી, આ 3 શેડ્સ ચાલે છે, તમે મારે બોલવાની જરૂર નથી. લીલાશ છું, ભૂરાશ છું, કાળાશ નથી, મીઠાશ છું, તુરાશ છું, કડવાશ નથી. ને જે વાત છે આ છે કે હું શબ્દ છું, સ્તબ્ધ છું, મને ઢંઢોળો. હું શબ્દ છું, સ્તબ્ધ છું, મને ઢંઢોળો. અરે અવકાશ છું, આકાશ છું, હું લાશ નથી. હું શબ્દ છું, સ્તબ્ધ છું, મને ઢંઢોળો. અવકાશ છું, આકાશ છું, હું લાશ નથી. અને મને એક બીજું પણ લાગ્યું કે અમે, હું જ્યારે મુંબઈ પર આવીશ ત્યારે વાત કરીશ, પણ અમારા ઉસ્તાદો એ મને બહુ ઘણું માન આપ્યું, ને અમે એમ લાગતું કે આઈ કેન એક્સપ્રેસ એનીથિંગ. પણ જે સમાજમાં જે કવિની હાલત છે એની ઉપર એક છેલ્લી રૂબાઈ કે ભવ ભવથી ચણેલ શબ્દ ના બંધ તૂટે, ભવ ભવથી ચણેલ શબ્દ ના, સાહેબ આની લઈ જજો, ભવ ભવથી ચણેલ શબ્દ ના બંધ તૂટે તો પણ શી મજાલ છે કે કશે છંદ તૂટે. જીવનમાં એ સિદ્ધ હસ્તતા ક્યાં છે દોસ્ત, જાળવવા છતાં પણ અહીં સંબંધ તૂટે. તો આ જે છે એ મારી જે રૂબાઈ ને મુક્તક ને એની પહેલી છે જે રચનાઓ છે. અને પછી 1966માં મારા મધરનું ડેથ થયું. મને NCCના બેસ્ટ કેડેટ તરીકે, મેં 3 વર્ષ જૂનાગઢ હાઈસ્કૂલમાં NCC કરેલું અને 3 વર્ષ ત્યાં કરેલું. અને જૂનાગઢનું એક બીજું કે હું નાગર જ્ઞાતિમાં જન્મેલો અને એની કેળવણી, સંસ્કાર અને એની ભાષા, એ બધું મને ત્યાં જન્મજાત તો મળ્યો હશે, પણ મેં જે હું એ ગળથૂતીમાંથી શીખ્યો એનો હું આભારી છું. નરસિંહનો જે મને વારસો મળ્યો એનો આભારી છું. અમે 18મી પેઢીએ નરસિંહ મહેતાના વંશજ છીએ સાહેબ, આપની સામે નરસિંહ મહેતાને યાદ કરી. અને બીજું કે મારા મિત્રો, અમે બે નાગરવાડાની વચ્ચે રહેતા, અને જેને આપણે લોકવર્ણના કહીએ એવા જે મારા મિત્રો હતા, એ જે એ લોકોની સંસ્કૃતિ છે સાહેબ. 8મીમાં એ વખતે 2 આના ફી હતી, એ પણ સ્કૂલની આ ફૂટબોલ ને ક્રિકેટના બોલ ને એને માટે હતી. તો મારા બે મિત્રોને એમ કહેવું કે આને ઉઠાડી લેવાના છે. કેમ? તો કે અમને આ પોસાય નહીં. મૂળ તો એ લોકોને છોકરાઓને કામે લગાડવાના. તો સાહેબ મેં ગેરંટી લીધી, મેં એમને SSC સુધી ભણાવ્યા, અને આજે અમારા પ્રિય મિત્રો છે. એક છે પ્રભુદાસ સોલંકી, હજી જીવે છે, રણછોડ ડાબસરા તો ગુજરી ગયા, અને અખિલ પંડ્યા. અને એ લોકોની જે ભાષાની જે પેલી હતી, સાહેબ પંડ્યા સાહેબ છે એટલે માફ કરજો હું કોઈ, પણ એક શકુંતલા તું પરિશ્રાંતા એવા દિશ્યતે, સંસ્કૃતના પેપરનું 10મીમાં પહેલા સવાલનું પહેલું ટ્રાન્સલેશન કરવાના, 5 વાક્યના દરેકના 2 માર્ક હતા.
પેલાને આવડે નહીં અને હું એની પાછળ ને સાહેબ બહુ કડક, તો મને કે આ લખાવ લખાવ. પછી બેને કહ્યું કે લખ. શકુંતલા? તો કે શું? મેં કહ્યું હાલ શકુંતલા તો વાંચ યાર તું. પછી મેં કહ્યું કે તું? તો મને કે હું. પછી ત્યાં વળી પ્રોફેસર આવ્યા, તો મેં શું કર્યું કે એ પાણી પીવા ગયા ને પેલા સુપરવાઇઝર હેડમાસ્ટર, એટલે મેં એને આમ બતાવી દીધું ને એણે લખ્યું. પછી એણે મને પેપર આપ્યું, તો મેં એમ લખેલું કે હે શકુંતલા તું થાકેલી દેખાય છે કે જણાય છે. એણે લખેલું કે હે શકુંતલા તું પાકેલી જણાય છે. મજાની વાત એ છે કે અમને બેને બે માર્ક મળ્યા. એટલે આવો પહેલી વાર જાહેરમાં કહી રહ્યો છું. પણ પછી મુંબઈમાં ગયા ત્યારે 8.5 વર્ષ, 1.5 વર્ષ મારા અહીંયા 83 વર્ષના 6માંથી 1 બેન જીવતા છે, ઉમાબેન અહીંયા છે, અને એમને એમને ત્યાં હું 1.5 વર્ષ પારેખવાડીમાં રહ્યો, અને એમાંથી એક કવિતા જન્મી જે જેણે ગુજરાત આખામાં હિલચાલ મચાવેલી, એ હું પછી સંભળાવીશ. હું તો નગરનો ઢોલ છું વાળી. પણ 1966માં જ્યારે હું NCCના બેસ્ટ કેડેટ તરીકે સિલેક્ટ થયો, ત્યારે મને કહ્યું કે તમારે ત્યાં કંઈ ખડક વાસલા કે ક્યાંક પેલું ટ્રેનિંગ માટે જવાનું છે ને, ત્યાંથી સીધા દિલ્હી જવાનું છે, એટલે 15-1 દિવસનો પ્રોગ્રામ હતો. એમાં માય મધર વુડ પ્રોબેબલી ડાય ટુડે ઓર ટુમોરો, કેન્સરના લાસ્ટ સ્ટેજમાં હતા. શી ડાઈડ ઓન 15 ફેબ્રુઆરી, અને ત્યારે મને કેમ કે શિવ એ મારા જીવનના આધારસ્તંભ હતા. એ સાહેબ હું 7મીમાં ઇંગ્લિશ ભણતો હતો ત્યારે હું પેલું સ્કોલ સ્પેલિંગ ને બધું કરું, તો મને કે એનો ઉચ્ચાર આમ ન થાય આમ થાય, એટલે મેં કહ્યું તમને શું ખબર પડે. પછી સાહેબ જ્યારે હું 74માં ઇંગ્લેન્ડ ગયો ત્યારે જ્યાં બ્રિટિશ ઇંગ્લિશ બોલાતી, ત્યારે મને ખ્યાલ આવ્યો કે મારી માં તો બ્રિટિશ ઇંગ્લિશ બોલે. મારા નાનાએ એમને માટે એક ઇંગ્લિશ લેડી રાખેલી ઇંગ્લિશ સંભળાવા. મારા ફાધરના 51માં એમનું એકચ્યુઅલી મર્ડર થયેલું ડિસ્ટ્રિક્ટ જજ તરીકે. એમના મરી ગયા પછી અમને એને બાળી નાખ્યા પછી અમને મેસેજ આવેલો કે રવિરાય બક્ષી ઇઝ નો મોર. એટલે પણ એણે એ બધું વારસાનું, અમારા જે ઇમ્પિરિયલ બેંકના એના શેર્સ હતા એ બધાનું એણે ઇંગ્લિશમાં કોરસ્પોન્ડન્સ કરીને પોતાને નામે કરાવેલું. એટલે એ ગયા પછી જે પહેલી ગઝલ જે 1959-67 વચ્ચેની મોટાભાગની બધી ગઝલો મેં કાઢીને, એક બે છે સુધારીને મેં પહેલી કરી, પણ એ અનુભવ કરીને ગઝલ છે જે ઘણી જગ્યાએ એની વિવેચના પણ થઈ છે. તો આજે એક જયંતભાઈ શાહ કરીને મારા મિત્ર હતા, જેણે મરીઝ અને ઘાયલ ને એ લોકો પાછળ એ જમાનામાં 1000 રૂપિયા સાયલાવાળા લાભશંકર ઠાકર એમની ઉપર લખેલું છે, તેણે મને તરત કહ્યું કે દોસાધારી નાગરી શૈલીની ગઝલ છે, અને ગઝલના બહુ વોકિંગ એન્સાયક્લોપીડિયા હતા. તો એમણે આ ગઝલ મારી પાસે 7 વાર ગવડાવેલી. તો ઉપેક્ષામાં નહીં તો બીજું તથ્ય શું છે, આ મારી પહેલી સ્વીકૃત ગઝલ જે મેં પોતે માન્ય રાખી, કેમ કે મારી ગઝલનો એકમાત્ર શ્રોતા હું હતો. ઉપેક્ષામાં નહીં તો બીજું તથ્ય શું છે, છે બસ એક એની મનાનો અનુભવ. મને અમેરિકામાં એક જાણે પૂછેલું કે તમે પ્રિયતમ અને પરમાત્માની વાત કરતા હો તો અમને કેમ ખબર પડે? મેં કહું આમ કરું ત્યારે પ્રિયતમ અને આમ કરું ત્યારે પરમાત્મા, પણ મેં કહું મારી ગઝલો આમ હોય છે સાંધાવાળા. એટલે ઉપેક્ષામાં નહીં તો બીજું તથ્ય શું છે, છે બસ એક એની મનાનો અનુભવ, મળ્યાનો વળી બીજો આનંદ શું છે સિવાય કે એની રજાનો અનુભવ. હવે જો હું માનું તો ખોટું નથી કે હતું એને મારા તરફ પ્રેમ જેવું. સાહેબ આ મેં જે ને જે અમારે જૂનાગઢની એક બીજી હતો નવાબ સાહેબની જમાનાની જે ગાયકી હતી, દોરાભાઈ ઝોરાભાઈ દહેલવી ને એ બધી, ઝોરાભાઈ અને દેરાભાઈ દહેલવી નામ હું કદાચ ભૂલી જાઉં છું, પણ એ લોકો ગાતા ને બનારસી ઠુમરીમાં જે ગઝલો ગવાતી, અને એમાં મેં અને પાકિસ્તાન અને સિલોનના રેડિયો પર જે ફિલ્મની ગઝલો ને જે બીજી ગવાતી ગઝલો છે ગાલિબની ને એ બધાનો પણ ઇમ્પેક્ટ મારી ઉપર જ
जबरदस्त हो तो बड़े बे मुरव्वत है ये हुस्न वाले कहीं दिल लगाने की कोशिश न करना। अरे रतिलाल अलील नु डमरो ने तुलसी में वाचेलू એટલે લગાગા 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 ભુજંગી તો આપણને આવડતો હતો સાહેબ, હું આઠમીમાં હતો ત્યારે એસએસસી ના છોકરાને છંદ શીખડાવતો, તો હવે જો હું માનું તો ખોટું નથી કે હતું એને મારા તરફ પ્રેમ જેવું, હતું એને મારા તરફ પ્રેમ જેવું ગમે તેમ હો પણ મને છોડી દઈને કરે છે કોઈ ગુનાનો અનુભવ, કરે છે કોઈ ગુનાનો અનુભવ। ને આ મારા બે શેર ત્યાં બહુ પ્રખ્યાત થયેલા કે હરણ તરસે માર્યું આ હાફી રહ્યું, સાહેબ શેર સાંભળજો, હરણ તરસે માર્યું આ હાફી રહ્યું છે પ્રથમ એને પાણી પીવાડો લોકો, હરણ તરસે માર્યું આ હાફી રહ્યું છે પ્રથમ એને પાણી પીવાડો લોકો, તરત એ બિચારાને એ તો ન પૂછો કે કેવો રહ્યો જાંજવાનો અનુભવ, તરત એ બિચારાને એ આજે જે હ્યુમન નિસ્બત છે આપણી, હરણ તરસે માર્યું આ હાફી રહ્યું છે પ્રથમ એને પાણી પીવાડો લોકો, તરત એ બિચારાને એ તો ન પૂછો કે કેવો રહ્યો જાંજવાનો અનુભવ। અને જે આ બાળપણના ડેથની અસરનો એક શેર છે કે મને થોડી અગવડ પડી રહી હતી એથી ફના ઘર બદલતા મેં બદલી તો નાખ્યું, મને થોડી અગવડ પડી, સાહેબ શેર સાંભળજો, મને થોડી અગવડ પડી રહી હતી એથી ફના ઘર બદલતા મેં બદલી તો નાખ્યું, પરંતુ નવા ઘરના સામાન સાથે મેં બાંધ્યો છે જૂની જગાનો અનુભવ, પરંતુ નવા ઘરના સામાન સાથે મેં બાંધ્યો છે જૂની જગાનો અનુભવ। અને મુંબઈમાં પછી 1966-67 મારા મધરના ડેથ પછી હું હોસ્ટેલમાં શિફ્ટ થઈ ગયો, એ વખતે જ થઈ ગયો હતો, બીકોઝ શી હેડ ટુ બી કેપ્ટ ઇન માય સિસ્ટર્સ હાઉસ। એટલે ત્યાં સાહિત્ય મંડળ ચાલતું હતું, સુનિલ કોઠારી અમારા પ્રોફેસર હતા, અને પહેલે જ દિવસે એની સ્ટાઇલ હતી, નવલકથા કા પ્રથમ પુરુષમાં કહેવાય છે કા તૃતીય પુરુષમાં કહેવાય છે, એટલે મેં આમ હાથ ઊંચે કર્યો, મને કહે યસ યુ હેવ એની ઓબ્જેક્શન, મેં કહ્યું સાહેબ હમણાં મધુરાઈની બાસી નામની છોકરી આવી છે એમાં ધારો કે છે એમાં વાચકને બીજા પુરુષમાં રાખવાનો પ્રયત્ન થયો છે, યસ યુ મીટ મી આફ્ટર ધ ક્લાસ, પછી તો અમે દોસ્ત થઈ ગયા। અને એણે એટલે એ જે ત્યાં જે કોઈ સારા તત્વ હતા, રામપ્રસાદ બક્ષી જીવતા હતા, ભૃગુરાય અંજારિયા હતા, પાઠક સાહેબ ચાલ્યા ગયા હતા, એમને હું કોઈ દી મળ્યો નથી, પણ એ મેં મુશાયરો કર્યો ત્યારે એ સેફ પાલનપુરી સંચાલન કરતા હતા, અને 1965 હું પહેલી વાર મુશાયરામાં ગયો હતો ત્યારે આઈ વોઝ શોક, જૂનાગઢમાં અમે જે નવી ગઝલો, ખાસ કરીને હું રાજેન્દ્ર મનોજ, અમે લોકો એક આખી નવી ક્ષિતિજ ઊભી કરવાની એક પ્રયત્ન કરતા હતા અથવા નવો રંગ કે કશું જ નવું, તો ત્યાં પેલી સિટી વાગે, જે જે સાડી પહેરો છો એ સર્વે રંગ પસંદ છે ને અંગે અંગ પસંદ છે, ત્યારથી મેં નક્કી કર્યું કે આપણે મુશાયરામાં જવું નથી, એટલે વર્ષો સુધી હું નહીં ગયો ને ગયો, એનો પણ એક રોચક ઇતિહાસ છે। પણ એ મિલનના ને એ તત્વોમાં એક બીજું તત્વ મળ્યું કે આ હું મુશાયરા કરવા ગયો ત્યારે સેફભાઈને મેં ગોતી કાઢ્યું કે નાસ કમ્પાઉન્ડમાં એની ઓફિસ છે, તો હું ત્યાં ગયો ને મેં કહ્યું કે સાહેબ અમારે મુશાયરો કરવો છે તો તમે પધારો, ઘાયલ સાહેબ તો એમના પત્ની મારા નેક્સ્ટ ડોર નેબર હતા, ભાનુબેન જે સેકન્ડ વાઇફ હતા, તો એની એ તો ઘરનો, મેં કહું ઘાયલને લાવવાની જવાબદારી હું કરું, તમે ને શૂન્યભાઈ આવો, અને એણે મેં કહું બેફામ અહીંયા ઓલ ઇન્ડિયા રેડિયોમાં છે તો હું એને પણ ઇન્વાઇટ કરીશ, આપણે ચાર જણનું કરીએ, તેણે મારી પરીક્ષા લીધી ને ઘણા બધા સવાલો પૂછ્યા, પછી મેં એની પરીક્ષા લીધી, મેં કહું તમારે હિસાબે ગુજરાતી ગઝલનો સૌથી સારો શેર કયો, તેણે કહ્યું કે જિંદગીના રસને પીવામાં કરો જલ્દી મરીશ, એક તો ઓછી મદિરા છે ને ગળતું જામ છે, આપણે તો ઠેઠ જૂનાગઢથી આવતા હતા, મેં કહ્યું આ બા શેર ખોટો છે, તેની પાછળ એક અમીરી ખૂખાર અવાજ હતો એનો, એટલે મને કે મેં કીધું સાહેબ આ પીવામાં જલ્દી કરોમાં આપણને વાંધો છે, અને મેં હર્ષદ એમ કહ્યું કે આપણે જાસોટવા માટે નથી પીતા, એક એની લિજ્જત એનું લુત્ફ હોય છે, મને એને લુત્ફ શબ્દ આવડે છે, મેં કહું હા, તો પછી આ લોકો રોજ મળતા શૂન્ય ને સેફ પાલનપુરી, તો
બીજે દિવસે હું મુંબઈ સમાચારમાં શૂન્ય પાલનપુરીને ઇન્વાઇટ કરવા ગયો. મેં કહ્યું સાહેબ મારું નામ જવાહર બક્ષી છે, મને કે પેલા જલ્દી કરો મરીજવાળા લૂથવાળા. પછી મેં કીધું સાહેબ હા, મેં કહ્યું મારાથી બોલાઈ ગયું પણ હું માનું છું. પછી એણે ઓલરેડી શેફને કહી દીધેલું કે વ્યવહાર માટે આ શેર ઉત્તમ છે, પણ એટલે એણે મને કહ્યું કે જે હુસને ખ્યાલ કરીને ગઝલનો એક અલંકાર છે, એટલે અલંકાર એટલે જે કલ્પનાનું એક અદ્ભુત એનું એનું સૌંદર્ય, તમારા વિચાર ઇટ્સ વેરી ક્લોઝ ટુ વોટ બળવંતરાય સેડ, કે એ જે સૌંદર્ય છે એમાં એ વાંધો પડે છે અને આ છોકરો સાચો છે કે પીવામાં જલ્દી થાય નહીં. ને મેં એની વિરુદ્ધનો એક શેર લખ્યો જે હું મારી આખ્યાન ગઝલમાં સંભળાવીશ. પણ મરીઝનો જે બહુ પ્રખ્યાત કિસ્સો છે કે એક પેલા ભાઈએ 5,000 રૂપિયામાં એનો ગઝલો, પણ એ મરીઝ બહુ હોશિયાર હતો, કોઈને ખબર નથી કે હી વોઝ ધી મોસ્ટ ઇન્ટેલિજન્ટ ઓફ ઓલ. એણે બધી કચરો ફેંકી દેવાની ગઝલો જ એને આપેલી, પણ એટ ધી સેમ ટાઈમ તરત એની મેન્યુસ્ક્રિપ્ટ ખોવાઈ ગઈ કે ચોરાઈ ગઈ ભગવાન જાણે. પછી એના એક ખાસ પોઠિયો હતો જેની સાથે રોજ ત્રણેક જગ્યાએ પીવા જતો રોજ, અને એક નામ હતું ગીજુ રાજગોર. મને કે ફના દોસ્ત તારું કામ છે, મેં કહ્યું શું છે, તો કે યાર મરીશની મેન્યુસ્ક્રિપ્ટ ખોવાઈ ગઈ છે અને તને કેટલી યાદ છે. મેં કહું સાંભળી છે, આપણે એક પાઠી બ્રાહ્મણ જેવા હતા સાહેબ, એક વાર કહે મને યાદ રહી જાય, ને છન તો આપણને આવડતા હતા. એટલે એ જે એક પાઠી બ્રાહ્મણની જેમ મેં એને કહ્યું કે મને જેટલી યાદ, એ કે મને છન નથી આવડતો તને આવડે છે. તો મેં બધી લખાવી અને એણે એ બધી લખી લીધી, અને પછી એના ઉપરથી મરીશનો આગમન સંગ્રહ રજૂ થયો. અને ત્યારે મને ચારે શાયરોએ બેફામ, મરીશ, શૂન્ય અને સેફે આગ્રહ કર્યો કે તારે આ મુશાયરામાં આવવું જ જોઈએ. ત્યારે મેં મારી પ્રતિજ્ઞા તોડીને પહેલી વાર ગયો અને આ એક ગઝલ સંભળાવું છું મરીશ સાહેબને યાદ કરીને. બેફામે એમ કહેલું કે જ્યારે હું આધુનિક ગઝલો લખું છું નવા રંગમાં, ત્યારે હું જવાહર બક્ષીને યાદ કરીને લખું છું. અને શૂન્યભાઈ પાસેથી જે હું ડમરો તુલસીના જે છંદ શીખેલો, એ મેં જેને તકતી કરાય, જેમ કે જ્યાં જ્યાં નજર મારી ઠરી તો એનું મુસ્તફ ઇલુન, મુસ્તફ ઇલુન, મિસ્તફ ઇલુન, દાદા લદા, દાદા લદા, અથવા ગાગા લગા, ગાગા લગા. અને જે એકવાર ભરીશ છે ને, એક નશામાં તો રહેતો પણ એનામાં એક કોઈ એક આમ જે બેહોશી અથવા તો બેખુદી કહેવાય, એ જેમ ગાલિબની એક વાત હતી એવી મરીશમાં એક હતી કે એના એ અંદર ચાલ્યો જાય ત્યારે એ કમાલની વસ્તુ બોલતો. અને અમે એટલો પરિચય છે એટલે હું બોલતો કહેતો. એક મેં એને ગઝલ સંભળાવી તો મને કે આ ગઝલ તું મને આપી દે. મેં કહું ભાઈ સાહેબ ઓલરેડી અમારી ઉપર આક્ષેપ થાય છે કે તમે અમને લખી આપો છો, અમારું કોઈ અહીંયા ટેલેન્ટ છે એવું કોઈ માનવા તૈયાર નથી, એટલે આતું રહેવા દે. એ ગઝલ આજે હું મરીશ સાહેબને, આ મેં ક્યાંય નથી સંભળાવી મુશાયરામાં, આજે સંભળાવું છું. એની જે 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 તગઝુલનો રંગ છે કે આખરે હું ગઝલ લખી બેઠો, આખરે હું ગઝલ લખી બેઠો, રાહ જોઈને ક્યાં સુધી બેઠો. રાહ એટલે મરી બે રીતે, કે એને મળવું હોય તો ક્યાં એની પ્રતીક્ષા કરવી અને કાંઈ ગઝલમાં મળશે. આખરે હું ગઝલ લખી બેઠો, રાહ જોઈને ક્યાં સુધી બેઠો. ને જે આ એબસ્ટ્રેક્ટ રોમેન્ટિક મિસ્ટિસિઝમની સાહેબ શેર સાંભળજો, અમારો પ્રિય શેર છે કે દૂરતા ઓગળી રહી જ હતી, દૂરતા ઓગળી રહી જ હતી, સ્પર્શ વચ્ચે જ ઘર કરી બેઠો. દૂરતા ઓગળી રહી જ હતી, સ્પર્શ વચ્ચે જ ઘર કરી બેઠો. ને શેર છે કે ઓ વિરહ થોડું થોભવું તો હતું, ઓ વિરહ થોડું થોભવું તો હતું, એમનું નામ ક્યાં લઈ બેઠો. ઓ વિરહ થોડું થોભવું તો હતું, માન ઠેકાણે પડ્યા છે. ઓ ને સાહેબ શેર સાંભળજો, ફક્ત તારા સુધી જ જાઉં તું, ફક્ત તારા સુધી જાઉં તું, પૂછ નહીં ક્યાંનો ક્યાં જઈ બેઠો. ફક્ત તારા સુધી જાઉં તું, પૂછ નહીં ક્યાંનો ક્યાં જઈ બેઠો. ને આ શેર સાંભળીને મરીઝે મને ભેટીને અડધો ઉંચકી લીધેલો. સાહેબ શેર સાંભળજો,
કે આજ પણ એ મને નહીં જ મળે. આજે તગસુલ છે, આજ પણ એને સાહેબ વ્યંજના જોજો, આજ પણ એ મને નહીં જ મળે. આજ પાછું સ્મરણ કરી બેઠો, આજ પણ એ મને નહીં જ મળે. યોગસ ચિત્ત વૃત્તિ નિરોધ સુધી વાત જાય છે. આજ પણ એ મને નહીં જ મળે, આજ પાછું સ્મરણ કરી બેઠો, આખરે હું ગઝલ લખી બેઠો, રાહ જોઈને ક્યાં સુધી બેઠો. અને પછી જે 1970 માં જે મારી પ્રિયતમા, જે આજે મારી પત્ની દક્ષા બક્ષી અહીંયા બેઠા છે, અને એ ગઈ ત્યારે એ વખતે એ હું ત્રણ વસ્તુ બની. એક દક્ષાનું જોઉં, જેને કારણે મારી વિરહની ગઝલો આવી, જેમાંથી એક હું સેમ્પલ સંભળાવીશ. એક બીજું, મને મુક્તાનંદજીએ એક શક્તિપાત કર્યો હતો, જે મેં કદાચ વિજયભાઈને ત્યાં મોરારી બાપુની કથામાં કહેલું, પણ એ મારે માટે એક અનથિંકેબલ વસ્તુ હતી. હું એમને મળવા ગયો હતો અને એણે કહે કે માથે ટપલી મારીને કહ્યું કે આ મારા બેડરૂમ નીચેની ગુફામાં એને ધ્યાન કરવા મોકલો, અને પછી મારું તો આખું શરીર ગાયબ થઈ ગયું, ને એ જે મેં કુંડલીનીને મારી અંદર અંધારામાં જોઈ, એ એટલે આજે સ્વામી સચ્ચિદાનંદજી ને કે કોણ છે જે કહે છે, આ બહુ આપણા લેખક, એ મિડ ડેના લેક્ચરમાં કહેતા હતા, હું તો ઘણા સાધુઓમાં ફર્યો, કુંડલીની જેવું કાંઈ છે જ નહીં. સાહેબ, એ મહાબકવાસ છે, કુંડલીની છે અને એની યાત્રા અહીં સુધીની છે. એટલે પણ એ જે નવી ગઝલો છે એમાં અમારી બહુ પ્રચલિત ગઝલ હતી ત્યાં, સાહેબ શેર સાંભળજો. અને આ પણ મેં પેલી બાઈઓ ગાતી, નજર નવાઝ નજારો મેં દિલ નહીં લગ, આ છંદ મને બેસતા અટપટો લાગતો. પછી મેં એનો અભ્યાસ કર્યો. વિવેક કાળે ને ઘણા બધા એને કહે છે આ જવાહર છંદ છે, મારી દસે દિશા ને દસે ગઝલો આમાં છે. પણ એ મફાઈલુન ફઈલાતુન મફાઈલુન ફલુન, લગા લગા લ લગા ગા લગા લગા લ લગા, અથવા લગા લગા ગા ગા, બે તમે લઈ શકો. તો આ ગઝલ છે કે આ જે પેલો મતલા છે, અશ્વિની દેસાઈ જે ઓસ્ટ્રેલિયામાં છે, એણે આના ઉપર એક નવલકથા લખેલી એક શેર ઉપર, કે બધા વિકલ્પ પુરાઈ ગયા છે કિલ્લામાં. આ નવી ગઝલની શરૂઆત, બધા વિકલ્પ પુરાઈ ગયા છે કિલ્લામાં, ફર્યા કરે છે સંબંધ એકલો જરૂખામાં. બધા વિકલ્પ પુરાઈ ગયા છે કિલ્લામાં, એમણે એનું કવિતાનું અને એનું નવલકથાનું નામ જરૂખો રાખેલું. બધા વિકલ્પ પુરાઈ ગયા છે કિલ્લામાં, ફર્યા કરે છે સંબંધ એકલો જરૂખામાં. ને સાહેબ, આ શેર પણ શૂન્યભાઈ રત્નકણિકામાં ટાંકેલો. સાહેબ શેર સાંભળજો, આજે ગઝલનો તગઝુલ છે. હજી સુધી તો તમારી અસર અધૂરી છે, હજી સુધી તો તમારી અસર અધૂરી છે, હજી જોવું ગમે છે મને અરીસામાં. હજી સુધી તો તમારી અસર અધૂરી છે. આ મારું તખલ્લુસ ફના હતું, પણ હજી પૂરો ફના ફાતિયા નથી થયો. હજી સુધી તો તમારી અસર અધૂરી છે, હજી એ જોવું ગમે છે મને અરીસામાં. ને સાહેબ, આ મારો ગમતો શેર સાંભળજો, કે તમારા આવવાની શક્યતાઓ ફેલાવી, તમારા આવવાની શક્યતાઓ ફેલાવી, વિરહને ફેરવી નાખું છું હું પ્રતીક્ષામાં. તમારા આવવાની શક્યતા બંનેમાં એની તો ગેરહાજરી જ છે, પણ જે આખો મૂડ છે ગ્લૂમમાંથી હોપનો, તમારા આવવાની શક્યતાઓ ફેલાવી, વિરહને ફેરવી નાખું છું હું પ્રતીક્ષામાં. અને સાહેબ શેર સાંભળજો, કે ફના મેં સાંભળ્યો નહીં કેમ કોઈ છમકારો, ફના મેં સાંભળ્યો નહીં કેમ કોઈ છમકારો, બધા કહે છે કે સુરત ડૂબ્યો છે દરિયામાં. ફના મેં સાંભળ્યો નહીં કેમ કોઈ છમકારો, બધા કહે છે કે સુરત ડૂબ્યો છે દરિયામાં. અને દક્ષા જ્યારે 1970ની 10મી ઓક્ટોબરે મને બે જ્યોતિષ સાહેબ એવા મળ્યા કે એ પછી 2-4 મહિના પછી એણે મારો એક જણે ચહેરો જોઈને ને એક જણે મારી રેખા જોઈને કહ્યું કે તારી ગર્લફ્રેન્ડ 10 ઓક્ટોબર 1970 ભારત છોડીને પરદેશ ચાલી ગઈ. આ આપણા જ્યોતિષ શાસ્ત્રનું એક જબરદસ્ત, જે લોકો એને બકવાસ, એ લોકોના દુર્ભાગ્ય છે કે કોઈ બકવાસ જ્યોતિષને મળ્યા, બાકી સાહેબ મોટી વિદ્યા છે. એટલે તમે વિચાર કરો કે આ કહી શકે.
તો સાહેબ એ એના જવાબ એક પહેલી વાર હજી સુધી કોઈ ભાષામાં પ્રયોગ થયો, જે એક આખી માળા ગઝલ આમે મોઝેક કે કોલાજ ફોર્મ છે, એમાં બે શેર વચ્ચે સંબંધવાની મેં સાહેબ સૌથી વધુ મુસલસલ ગઝલો લખેલી, અને એમાં આ જે ગઝલનો પ્રયોગ છે એમાં એક માળા પ્રિયતમાના જવા પહેલાં, જતી વખતે, ગયા પછી, ગયા પછી તરત, ગયા પછી થોડા વખત, એમ ગઝલ લખેલી. એક એક સેમ્પલ આપને આપું કેમ કે એટલો જ સમય નથી, પણ જે જવા પહેલાંની છે કે તારો વિયોગ શ્વાસમાં ડંખો ભરી જશે, તારો વિયોગ શ્વાસમાં ડંખો ભરી જશે, જ્યારે પવન સુગંધના ખેતરને ખેડશે. જ્યારે પવન, નીનુભાઈએ આ ચાર ગઝલોને બનારસી ઠુમરી મારા કહેવાથી, બનારસી ટુને મેં રાગ સિલેક્ટ કરેલા કે આ જોગિયામાં, આ ભૈરવીમાં, આ ગારામાં અને આ કાફીમાં, રેલોલ પણ એમાં છે. તો એ જે છે, અને જતી વખતની જે ગઝલ છે એ આ ગઝલ છે. પ્રેમ પઝેસિવ હોય, ક્યારે પાછી આવશે એની કોઈ કલ્પના નહીં. અને સાહેબ એ ઓલરેડી એકલતા તો હતી જ, એમાં જે વિરહ અને કંઈક નિશાની માગે છે, પછી એમ થાય છે કે સંકોચ કે ભાઈ એને જાતી વખતે તકલીફ નહીં થવી જોઈએ, તો એ બધી કશિશમાંથી એના બે ત્રણ શેર સંભળાવું છું. જો આ પહેલી વાર ગઝલમાં આ પ્રતીક આવ્યો, બરફનો પહાડ થઈ મારા પર વહી જાજે. આ 1970ની 8મી-9મી ઓગસ્ટની ગઝલ, 8મી-9મી ઓક્ટોબરની ગઝલ છે. બરફનો પહાડ થઈ મારા પર વહી જાજે, હું ક્યાં કહું છું કે મારામાં ઓગળી જાજે. બરફનો પહાડ થઈ મારા પર વહી જાજે, હું ક્યાં કહું છું કે મારામાં ઓગળી જાજે. જો મૌન થઈને, શેર સાંભળજો, જો મૌન થઈને તું મારા હૃદયમાં રહી ન શકે, જો મૌન થઈને તું મારા હૃદયમાં રહી ન શકે, તો આવ હોઠ સુધી શબ્દ થઈ ઉડી જાજે. જો મૌન થઈને તું મારા હૃદયમાં રહી ન શકે, તો આવ હોઠ સુધી શબ્દ થઈ ઉડી જાજે. હું શ્વાસ શ્વાસનું સામીપ્ય ઝંખતો એ નથી, હું શ્વાસ શ્વાસનું સામીપ્ય ઝંખતો એ નથી, હું ગુંગળાવ નહીં એ રીતે વહી જાજે, હું ગુંગળાવ નહીં એ રીતે વહી જાજે. ને તૂટું તૂટું થઈ રહી છે સંબંધની વેખડ. જો આજે આ બધી નવી એલિમેન્ટ્સ આવે, તૂટું તૂટું થઈ રહી છે સંબંધની વેખડ, જવું જ હોય તો હમણાં જ નીકળી જાજે, જવું જ હોય તો હમણાં જ નીકળી જાજે, જવું જ હોય તો રોકી શકે છે કોણ તને, અહીં જ ક્યાં ગઈશ, આવ તો મળી જાજે. બરફનો પહાડ થઈ મારા પર. અને એક ગઝલ મેં અરશદને વાત કરેલી કે આજે પ્રયોગો, મારી પહેલાં રાજેન્દ્રએ 12મી ગઝલ લખેલી, પણ મેં ત્યારે વાંચી કે સાંભળી નહોતી. પણ એક દિવસ અબાઉટ 68ની આસપાસ હું બેઠો હતો ને મને અચાનક એક શેર આવ્યો કે કોઈ, એટલે એક પંક્તિ આવી કે કોઈ હમણાં આવશે ભીંતો ભણકારાય, કોઈ હમણાં આવશે ભીંતો ભણકારાય, એક અમસ્તી શક્યતા ને આખું ઘર પડગાય. મને થયું કે આ કયો છંદ. આપણે તો ડાયરામાં ઉછરેલા, મુશાયરા પહેલા અમે આ કાંજી બુટા બારોટ ને હેમુ ગઢવી ને અમારે જૂનાગઢમાં 6 વારે મુશાયરા થાય, અને ભાઈ એ વાર્તા કરે તો 3 કલાકે પૂરી થાય. હા, એ કહેતા હો કે આ તો બધા એમાં જાવું જ નથી, નહીં તો આડે રસ્તે ઉતરી. પણ અત્યારે એમનું એક વાક્ય કહું છું કે અત્યારે અગાસીમાં ઘોડા દોડાવવા જેવું છે બાપા. તો એ દોવાનો છંદ હતો, પણ કેમ કે હું છંદનો શૂન્યભાઈ એમ કહેલું કે જ્યારે હું ના હું ત્યારે જવાર બક્ષીને પૂછું ગઝલના કોઈ પણ આસ્પેક્ટ વિશે. એટલે એ ઉસ્તાદોના ઉસ્તાદ હતા, અને એમના જો આ સર્ટિફિકેટ તો આપણે કોઈનું માગતા જ નહોતા. એણે કહ્યું ત્યારે મને કોકે કહ્યું કે આ શૂન્યભાઈ આવું કહ્યું છે. હજી શૈલેષ કોઠારી એ જીવે છે, અત્યારે પંજાબ છે. પણ તો એક
મેં ભજન ગઝલ, છપ્પા ગઝલ, આખ્યાન ગઝલ એ અનેક ગઝલોના પ્રયોગ કર્યા. મારા એક ભજન ગઝલનો એક શેર સંભળાવું, પહેલો ને છેલ્લો, કે એવો તે કઈ ઘાટ જીવનને દીધો જી, એવો તે કઈ ઘાટ જીવનને દીધો જી, કે પરપોટામાં કેદ પવનને કીધો જી, એવો તે કઈ ઘાટ જીવનને દીધો જી, પરપોટામાં કેદ પવનને કીધો જી, ચારે બાજુ સ્પર્શનું ભીનું અંદર. અહીંયા તકલીફ પડે છે. જે લોકો લાઉડ કવિતામાં પેલા છે એને આમાં આમાં કોઈ તાતણો મળતો નથી, પણ આખી નિરાકાર સાકારની યાત્રા છે. ચારે બાજુ સ્પર્શનું ભીનું અંધારું, અણસારાનો લાગ નયનને દીધો જી. હવે એનો છેલ્લો શેર સાંભળ્યો, કે અંતે આ આકાશનું બંધન પણ તૂટ્યું, અંતે આ આકાશનું બંધન પણ તૂટ્યું, પરપોટાની બહાર પવનને પીધો જી. સાહેબ આખી ગઝલ લખાઈ ગયા પછી મને ખ્યાલ આવ્યો કે આમાં બે કાફિયા, ગગન પવન નયનનો ચાલે છે ને કીધો દીધો લીધોના ચાલે છે, તો મને બહુ પાછળથી ખબર પડી. પણ જે છપાયો પહેલો એ રેલોલ છપાયો, અને ઘાયલ સાહેબ અને શૂન્ય મરી ગયા છે આજ સુધી આને ગઝલ માનતા નહોતા. એને કહું કે રેલોલ આવે જ નહીં. મેં કહું સાહેબ આ તો નરસિંહ મહેતા પહેલાનો શબ્દ છે, અને તમે એની શેરી જ જુઓ. એના હું તમને બે ચાર શેર સંભળાવું, કે તારા જવાનો જ્યારે મને સાંભરે રેલોલ, તારા જવાનો જ્યારે મને સાંભરે રેલોલ, આકાશ મારી આંખમાં ટોળે વળે રેલોલ, આકાશ મારી આંખમાં ટોળે વળે રેલોલ, જે આવવાનો કોલ તે રોપ્યો હતો અહીં, જે આવવાનો કોલ તે રોપ્યો હતો અહીં, વડવાઈ થઈને ઝૂલી રહ્યો છે હવે રે લોલ, તારા વિનાનો મારો આ ભીનો ઉજાગરો. આ ભેદી શહેર છે સાહેબ. તારા વિનાનો મારો આ ભીનો ઉજાગરો, કુવાની જેમ અર્ધો ભરેલો રહે રે લોલ. અને ચીનુ મોદીએ જ્યારે પહેલી એની એન્થોલોજી બહાર પાડેલી ત્યારે એને લખેલું કે આ શેર હું ટાંકતા રોકી શકતો નથી. એને પ્રસ્તાવનાને અંતે લખેલું એ આ શેર. જો આ સાહેબ કેવું કામ થયું છે ગુજરાતી ગઝલમાં, કે પરદેશીનું સ્મરણ તો ફક્ત આજની જ હૂંફ, પરદેશીનું સ્મરણ તો ફક્ત આજની જ હૂંફ, કાલે ફરી બરફનો સૂરજ ઉગશે રે લોલ, કાલે ફરી બરફનો સૂરજ ઉગશે રે લોલ. અને એવી જ એક બીજી ગઝલ છે જે હરીન્દ્રભાઈએ એને ખાસ એનો એકવાર યાજ્ઞિક સાહેબે વિદ્વાનોની હાજરીમાં એક ગઝલ સત્ર રાખેલું, એમાં એમણે લેક્ચર, એમાં અમારે કવિતા પઠન બી કરવાની હતી, બે ત્રણ શાયરો જ હતા, અને એમાં એમણે ગઝલ વિશે પેપર વાંચેલું. એમાં એણે બે વસ્તુ કહી હતી. એક કે જો મારે આધુનિક ગઝલની એક રેપ્રેઝેન્ટેટિવ ગઝલ કહેવી હોય તો જવાહર બક્ષીની ટોળાની શૂન્યતા ગઝલ કરું. અને ગઝલ ગુજરાતી ક્યાંથી, મનોજ રાજેન્દ્ર બધાએ પેલી કરી છે, પણ એણે મારા આ શહેરનો એક દાખલો આપેલો, એ હું આ ગઝલ સંભળાવું છું. કે તારા વિરહના શહેરનો વિચિત્ર ન્યાય છે, તારા વિરહના શહેરનો વિચિત્ર ન્યાય છે, દીવો કર્યા પછી જ તિમિરને ગવાય છે. દીવો કર્યા પેલા શું હતું કે હવે તો માઇક આવી ગયા, પણ પેલા શાયરની સામે શમ્મા રાખવામાં આવતી, અને એ શમ્મા એટલે દીવો કર્યા પછી જ તિમિરને ગવાય. રોદણા જ રોવાના છે આપણે તો દર્દના. એટલે તારા વિરહના શહેરનો મૂળ આ જે નવી વાત છે, આ વિરહનું શહેર, અને એમાં દીવો કરીને અંધારાને ગાવું. તારા વિરહના શહેરનો વિચિત્ર ન્યાય છે, દીવો કર્યા પછી જ તિમિરને ગવાય છે. અને સાહેબ શેર સાંભળજો, કે લઈ જાઉં કઈ રીતે મને તારા શહેરમાં. આમ શહેર પ્રતિક મારું બહુ વિશેષ હતું. લઈ જાઉં કઈ રીતે મને તારા શહેરમાં, ઘરમાંથી બહાર આવતા થાકી જવાય છે, ઘરમાંથી બહાર આવતા થાકી જવાય છે. અને એમણે આ શેર કહેલો કે જે મહેફિલ અંજુમન અને એ જે આખી પ્રતીક હતા એની જગ્યાએ ગુજરાતી ગઝલ ગુજરાતણ અહીંયા બને છે. સાહેબ શેર સાંભળજો, કે ઉત્સવ સમૂહ આ શું હશે તારા અભાવમાં, ઉત્સવ સમૂહ. પ્રિયતમાની ગેરહાજરીમાં આનંદ કરવો એ તો ગુનો ગણાય ગઝલમાં. દેવદાસની જેમ ભરે પ્રિય ઉત્સવ સમૂહ આ શું હશે તારા અભાવમાં, દરરોજ મારી આંખમાં મેળો ભરાય છે, દરરોજ મારી આંખમાં મેળાનું ભરાવું,
આ ઉત્સવનો અભાવ આજે ગુજરાતીકરણ છે. ને એક ગઝલમાં એક ટુકડાઓની તરકીબ હોય છે, એમાં ચાર પાંચ અનરિલેટેડ તત્વો તમે લો અને સાની મિશ્રા એટલે જે બીજી પંક્તિ છે એનાથી તમે એને સાંધો, તો એકાંત, મૌન, શૂન્યતા, અંધારું કે સ્વયં, એકાંત, મૌન, શૂન્યતા, અંધારું કે સ્વયં, આ કોના ડરથી જોરથી વાતો કરાય છે? આ કોના ડરથી જોરથી વાતો કરાય છે? ને સાહેબ, છેલ્લો શેર છે કે અસ્પષ્ટતા ન જોઈએ તો તું જ પાસ આવ, અસ્પષ્ટતા ન જોઈએ તો તું જ પાસ આવ, મારો અવાજ શાહીમાં ખરડાઈ જાય છે. અવાજનું ખરડાવું, શાહીનું ખરડાવું, અમે આ પત્ર વત્ર લખવામાં માનતા નથી. અસ્પષ્ટતા ન જોઈએ તો તું જ પાસ આવ, મારો અવાજ શાહીમાં ખરડાઈ જાય છે. પછી મારા લગ્ન થયા, એક મેં ચાર વિષાદ શી ગઝલની ઉપર જેટલા આક્ષેપ હતા, મૂળની શીર્ણ વિશીર્ણતા, રદીફ, કાફિયા, સ્વરૂપની જડતા, તો એ બધા ઉપર છે ને મેં ચાર ચાર ગઝલના ગુચ્છ બનાવી અને સમર્પણમાં છપાવેલા, અને એની આખી સિરીઝ મારા આમાં જે સેક્શન્સ છે એ બધામાં એ મેં ગઝલો લી, એક રદીફની ગઝલો, એક સરખા કાફિયાની ગઝલો, એક મૂળનો જે ચાર વિષાદ છે એ તો આદિલ અને લાભશંકર આવેલા, એમણે હરીન્દ્રભાઈને એમ કહ્યું કે જવારની ગઝલો ભાષાને અતિક્રમી ગઈ છે, તે એમાં જે એક ખૂણો હતો એ પોતાની જાત સાથે સંપર્ક ગુમાવી બેઠેલા માણસની ગઝલનો, કે અંધારું એના નીડમાં પાછું ફરે નહીં, અંધારું એના નીડમાં પાછું ફરે નહીં, ને તારી આંખમાંથી સૂરજ નીકળે નહીં, ને તારી આંખમાંથી સૂરજ નીકળે. ને સાહેબ, જે એની જે આખી વર્તુળાકાર આ શેર સાંભળજો, કે મારો વિષાદ શ્વાસના ગુંબજમાં ઘૂમરે. આની ઉપર પણ અશ્વિન દેસાઈ ગુંબજ નામની, ખાલી આ એક થીમ ઉપર, આ જે એબસ્ટ્રેક્ટ વસ્તુ છે એની ઉપર એણે એક આખી નવલકથા લખેલી, નવલકથા કે નવલિકા મેં વાંચી નથી, પણ એમણે ગુંબજ કહેલું. તો સાહેબ શેર સાંભળજો, કે મારો વિષાદ શ્વાસના ગુંબજમાં ઘૂમરાય, કોઈ ભીત થાંભલો ખૂણો મળે નહીં, હું દિગ્વિજય કરીને પ્રવેશું નગરમહી, હું દિગ્વિજય કરીને પ્રવેશું નગરમહી, ગલીઓમાં ફરતો રહું ને મને ઘર મળે નહીં, ગલીઓમાં ફરતો રહું ને મને ઘર મળે નહીં. તો આ જાતની જે ગઝલો છે એમાં એક આ છે, કે થાક્યો છું શોધી શોધીને હું ડાળ ડાળમાં, થાક્યો છું શોધી શોધીને હું ડાળ ડાળમાં, અંતે તો કઈ ન નીકળ્યું પર્ણોની આડમાં. તમે નસીબ અડે પાંદડાની વાત કરો, અમે જંગલના જંગલ પંડ્યા સાહેબ, શોધી શોધીને ડાળ ડાળ, એ જે આખી પ્રયત્નની આખી પરંપરા છે, થાક્યો છું શોધી શોધીને હું ડાળ ડાળમાં, અંતે તો કઈ ન નીકળ્યું પર્ણોની આડમાં, નહી તો મહેક કરેણની પણ રેશમી હતી. જો સાહેબ, નહી તો મહેક કરેણની પણ રેશમી હતી, અરે ભૂલો પડી ગયો હતો હું પારિજાતમાં, દૂરના આનંદ માટે આ બી ગુમાવ્યું. ને સાહેબ, આ શેર સાંભળજો, કે ઉજાગરાનો અર્થ શું બસ આટલો હતો, આટલા માટે રાતો જાગ્યા હતા, ઉજાગરાનો અર્થ શું બસ આટલો હતો, ધુમ્મસ લઈને બેસી ગયો છું સવારમાં, ધુમ્મસ લઈને બેસી ગયો છું સવારમાં. ને આનો ક્લાઇમેક્સ ક્યાં સુધી પહોંચે છે, કે પર્વતથી એક ડગલું હું આગળ વધ્યો હઈશ, પર્વતથી એક ડગલું હું આગળ વધ્યો હઈશ, નહીં તો ન હોઉં ખીણના ગર્ભવાસમાં. તો આજે બધા કામ થયા છે, અને ત્યારે હું જ્યારે મારી બહેનને ત્યાં રહેતો હતો, અમે ફિલ્મ જોવા જતા, અને તો એક જે જૂનાગઢમાં સાહેબ મેં ક્યારે નહીં જોયેલી એક ઘટના બની, કે સેંકડો લોકો ફૂટપાથ પર માઇલો સુધી સૂતા હતા. હું આવું જાઉં એના પછી તો હું પેલો અરેબિયન નાઇટ્સના શેખની જેમ રાતના એક દિનચર્યા કરવા ફરતો, રાતની દિનચર્યા,
અને મને એમ લાગતું કે આ જે, અને મને ઉમાશંકર યાદ આવ્યા કે ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે તો ખંડેરની ભસ્મ કણીને લાદશે. ને મેં અમારા હોસ્ટેલના મિત્ર છે એને મેં કહેલું કે હું લખીને આપું છું. 1970માં સાહેબ મેં 3-4 જણને મારી સહી સાથે લખી આપેલું કે આ સદીના અંત સુધી કોઈ સિવિલ વોર થવાની નથી, કોઈ ભૂખ્યા જનનો જઠરાગ્નિ જાગતો નથી. અને આજે ગઝલ આવી, હું ત્યારે એક મર્ચન્ટ ઇન્ટરનેશનલ મર્ચન્ટ કંપનીનું ઓડિટ કરતો હતો અને દાણા બજારમાં, અને ત્યાંથી કોને ખબર શું ઓબ્સેશન થયું સાહેબ, હું ચાલતો આવ્યો આરએલ ટ્રસ્ટ હોસ્ટેલની એ પ્રદીપ પરીખાઈ અમારા મિત્ર અમારા રૂમ પાર્ટનર હાજર છે, તો હું ત્યાં સુધી પહોંચ્યો. કેટલાય સાહેબ ભીંડી બજાર ને ખેતવાડી ને એના બધા સિગ્નલ મને ખબર જ નહીં હર્ષદ કે, અને જ્યારે મેં જોયું ત્યારે હું મારી હોસ્ટેલની નીચે ઊભો હતો અને સાહેબ આખી આ ગઝલ થઈ, આજના માણસની ગઝલ. અને એની ઘણી બધી યુવાપો ભાનુપ્રસાદથી માંડીને રતિલાલ અનિલ સુધી એના પેલા રિપરકેશન્સ થયા. ટોળાની શૂન્યતા છું, જવા દો કશું નથી. જે સાહેબ પંડ્યા સાહેબ મને જે સતીશભાઈ ઇન્દિરા ગાંધીએ જે ગરીબ હટાવો કરેલું, અને હું જૂનાગઢમાં પણ મેં પોલિટિશિયન્સને જોયેલા, મુંબઈમાં એ જોયેલા, અને મને એ લોકો એટલા બધા ઇન્સિન્સિયર લાગતા, અને જે ગરીબી હટાવનું જે એમને સ્લોગનિઝમ લાગતો, અને એના આક્રોશ અને ઉમાશંકરના જવાબ રૂપે આ એક ગઝલ આવી છે કે ટોળાની શૂન્યતા છું, જવા દો કશું નથી, મારા જીવનનો મર્મ શું, હું છું ને હું નથી. સાહેબ ત્યારે હું શંકરાચાર્ય ને બ્રહ્મ સત્ય જગત મિત્યા વિવેક ચૂડામણી ને બધું વાંચતો હતો, અને મને એમ થયું કે આ સાલા આપણે આવા છીએ ને, કઈ છે જ નહીં. પણ જે આ ફૂટપાથની રિયાલિટી આ હતી કે એ લોકો છે ને છતાંય કશું નથી, મારા જીવનનો મર્મ છું, એ મર્મ સાથે એ શંકરાચાર્યને જોડે, મારા જીવનનો મર્મ છું, હું છું ને હું નથી. હું તો નગરનો ઢોલ છું, દાંડી પીટો મને, ખાલી પણ હું બીજા તો કોઈ કામનું નથી. આજે હું તો નગરનો ઢોલ છું, દાંડી પીટો મને, ખાલી પણ હું બીજા તો કોઈ કામનું નથી. સાહેબ મેં ફૂટપાથ ઉપર લગ્ન જોયા છે, મેં ફૂટપાથ ઉપર રસોઈ કરતા લોકોને આનંદથી જમતા જોયા છે, મેં ફૂટપાથ ઉપર સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ જોયો છે, અને એ જે આખી એ લોકોનું જે રેઝિલિયન્સ છે સાહેબ, આ એક શેર સાંભળજો વિશેષ, કે સૂળી ઉપર જીવું છું ને લંબા તો હાથ છું. જીસસ ક્રાઇસ્ટ સૂળી ઉપર બે ખિલ્લા હાથમાં ઠોક્યા, એના પોળા હતા મારા મિત્રતા માટે મદદ માટે જે ગણો હતો વ્યંજના એની ઉપર રોજ ખિલ્લા ઠોકાય છે. સૂળી ઉપર જીવું છું એ મરી ગયો, સૂળી ઉપર જીવું છું ને લંબા તો હાથ છું, મારામાં ને ઈસુમાં બીજું કઈ નવું નથી. સાહેબ આ ફૂટપાથનો માણસ મોટો કે જીસસ ક્રાઇસ્ટ મોટો? સૂળી ઉપર જીવું છું ને લંબા તો હાથ છું, મારામાં ને ઈસુમાં બીજું કઈ નવું નથી. ને જે બે શહેર ચકચાર છે ગાડી લે, આ છેલ્લા બે શહેર છે, કે નામર્દ શહેનશાહનું ફરમાન થઈ જઈશ, નામર્દ શહેનશાહનું ફરમાન થઈ જઈશ, હું ઢોલ છું પીટો મને કઈ પણ થતું નથી. મારો જે મેઇન થીસિસ હતી કે આ મરેલી ચામડીની પ્રજા છે હિન્દુસ્તાનની, મુગલ આવ્યા તો એને સલામ, પેલા મંગેશે લખેલું ને ડાબા હાથે સલામ, સલામ ભાઈઓ ઓર બહેનો સલામ, એ મરેલી ચામડીના માણસો આપણી પ્રજા છે. અને હું નામર્દ શહેનશાહનું ફરમાન થઈ જઈશ, હું ઢોલ છું પીટો મને કંઈ પણ થતું નથી. ને સાહેબ આ ઉમાશંકરની સામેનો જવાબ, વાય દેટ સ્પાર્ક, એ ખંડેર જે એ ભૂખ્યા જનોનો જઠરાગ્નિ કેમ નહીં જાગ્યો, એ મારું પોતાનું કોન્ટેમ્પલેશન છે કે સાંત્વનના પોલા થીગડામાં સૂઈ ગઈ છે રાત. સાંત્વનના પોલા થીગડામાં સૂઈ ગઈ છે રાત, બીડીના ઠૂઠિયામાં કોઈ બોલતું નથી. બીડીના ઠૂઠિયા, આના ઘણા બધા વેદના હોય. મને પૂછેલું, મને શૂન્યએ કહ્યું કે દોસ્ત તારી ગઝલ અદ્ભુત છે પણ તું બીડી રેવા દે યાર, ગઝલમાં બીડી ના આવે. મેં કહ્યું તમે
મને પ્રતીક બતાવો આનું, સમજા? પ્રતીક બતાવો તમે મને. બીજું ચા છે, પણ એમાં સ્પાર્ક નથી, આ બીડી એક જ છે. અને મેં કહ્યું, સાહેબ બીડી છે ને કોઈનું મોઢું બંધ રાખવા, ને આ તો બીડી નહીં, ઠૂઠું નહીં, ઠૂઠિયું. અને એના કરતાં એ બીજી વાત શું છે કે પેલો એક ફૂંક મારે ત્યાં જ એનો ભાનુપ્રસાદે ઠીંગરાતા આત્માની ગઝલ એવું ટાઇટલ લખેલું. હું તો ત્યારે પરદેશ ચાલ્યો ગયો હતો, પણ મને કોઈ એનું કટિંગ આપ્યું કે એક ફૂંક મારો અને ઠૂઠ્યું તો ઠરી જાય. એટલે સ્પાર્ક છે એ ક્યારેય આગ બનીને ઊભો જ થવાનો નથી. ને એના કરતાં એ કરુણતા વાત શું છે સાહેબ, ખબર છે કે ગરીબ માણસ એ બીડીનો કસ એનો અગ્નિ અંદર લે છે ને ધુમાડો બહાર કાઢે છે, ને ધુમાડાથી કોઈ મેલ બળતા નથી. સાંત્વનના પોલા થીગડામાં સૂઈ ગઈ છે રાત, બીડીના ઠૂઠિયામાં કોઈ બોલતું નથી. હું તો નગરનો ઢોલ છું, દાંડી પીટો મને, ખાલીપણું બીજા તો કોઈ કામનું નથી. નામર્દ શહેનશાહનું ફરમાન થઈ જઈશ, હું ઢોલ છું પીટો, મને કંઈ પણ થતું નથી. ટોળાની શૂન્યતા છું, જવા દો કશું નથી. પછી અમે ઇંગ્લેન્ડ ગયા અને ત્યાં હું બધા બ્રિટિશ ને અમેરિકન મેગેઝિન્સ ને ત્યાં બહુ સમાન લાઇબ્રેરી હતી. હું ડિલોઇટ્સમાં ઓડિટ સિનિયર તરીકે જતો હતો, એની એ ઘણી બધી વાતો છે પણ એ કહેવાનું નથી. ખાલી આ આર્કાઇવ છે એટલે કહું કે 1974ના 25મી મે હું ત્યાં ગયો અને 3 વર્ષ કામ કર્યું. અને બ્રિટિશ ટ્રેડિશન્સ ને બધું સારું હતું, પણ મને બહુ બોરિંગ લાગતું. મેં નક્કી કર્યું કે આમાંથી આપણે, અને એ વખતે એક બીજી વાત છે કે ઈદી અમીને હાંકી કાઢેલા ગુજરાતીઓ જે કરોડપતિ હતા એ બધું એમને એમ છોડીને જે આવેલા સાહેબ, જે એની વેદનાઓ હતી. અને પણ 1976 એ પછી મને, હું 1970માં જે ત્રીજી ઘટના હતી એ કે હું મહર્ષિ મહેશ યોગીનું ધ્યાન શીખ્યો આ મુક્તાનંદના શક્તિપાત પછી. અને મને એટલું બધું સરસ લાગ્યું કે ઇટ ચેન્જ ધ ટિમ્બર ઓફ માય ગઝલ. અને મને એ જે એટલી બધી કબીરની જે સહજ ધ્યાનની પ્રક્રિયા છે એ ટ્રાન્સેન્ડેન્ટલ મેડિટેશન. અને હું એનો શિક્ષક બનવા, એટલે મને કોઈ શીખવવામાં રસ નહોતો, પણ એ મારે એ પ્રક્રિયાને ગાઢ રીતે પાકી કરવી હતી એટલે હું ગયેલો. અને એ મને 1976માં એક લંડનમાં એ આવવાના છે, હું એમને મળ્યો નહોતો, પણ મને નિર્વિકલ્પ સમાધિનો ઋષિકેશમાં પહેલી વાર અનુભવ થયો. અને સાધુ સંતો એમાંથી એક ગઝલ જન્મી જે હું અહીંયા કહેતો નથી, પણ અંધ જગતને હું નહીં આંજું સાઈ, અંધ જગતને હું નહીં આંજું સાઈ, વેશ નહીં વૃત્તિ પહેરું છું સાઈ, મેલું ઘેલું પણ આ માણસ હોવું ગંગાના પથ્થરથી સારું સાઈ. એટલે એનીવે, પણ અમે જે ગયા અને બે ચાર્ટર્ડ એકાઉન્ટ, દક્ષા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થઈ ગઈ હતી, અમારો સારો, અમે ઘર ખરીદી લીધેલું વોલ ટુ વોલ કાર્પેટનું, અને યુનો ગાડી વાડી લઈ લીધેલી. અને અચાનક અમે નક્કી કર્યું, જાણ્યા વિના, કેમ કે મહર્ષિ વિશે ગાળો જ લખાતી હતી, બીટલ્સના ગુરુ હતા અને ઘણી જાતની બધી અફવાઓ હતી, પણ એક અંદરથી શ્રદ્ધા હતી. અને મને પેલા જ્યોતિષીએ કહેલું કે તમારે કોઈ આધ્યાત્મિક સંસ્થામાં ઘણો વખત રહેવું પડશે. ત્યારે તો એ તો બધું ભૂલી ગયા હતા આપણે, પણ અમે ગયા. અને સાહેબ મારે દક્ષાને કોમ્પ્લિમેન્ટ્સ આપવા, એક સ્ત્રીએ બનાવેલું ઘર સાવ છોડી અને એક અજાણ્યા મુલકમાં છલાંગ મારવી ને અમે ગયા. એના કરતાં શબ્દ માફ કરજો, પણ 14 શિયાઓએ જે અમને હેરાન કર્યા છે ત્યાં, એટલે એ લોકોના એમાંથી જે આવેલી ગઝલ છે એના 2-3 શેર સંભળાવું છું. કે ગઢ ઘેરીને ઈચ્છાઓના હલ્લા બેઠા, ગઢ ઘેરીને ઈચ્છાઓના હલ્લા બેઠા, તો ખોલી સગળા દ્વાર અમે પણ સામા બેઠા. સગળા દ્વાર એટલે કેસરિયા કરવા, ખોલી સગળા દ્વાર અમે પણ સામા બેઠા. ને સાહેબ શેર સાંભળજો, કે પગવાળી જો મંઝિલથી બે પરવા બેઠા, પગવાળી જો મંઝિલથી બે પરવા બેઠા, તો રસ્તા સામે ચાલી મારા ઘરમાં બેઠા, રસ્તા સામે ચાલી મારા ઘરમાં બેઠા. ને આજે મને ને દક્ષાને જે સલાહો મળેલી ને જે એનો સાહેબ આ શેર આખો ગ્રાફિક શેર છે, કે હોડી એક હલે સા બે ને આખો દરિયો, હોડી એક હલે સા બે ને આખો દરિયો, અરે ઉપડ્યા અમે ને લોકો જોખમ ગણવા બેઠા.
ઉપડ્યા અમે ને લોકો જોખમ ગણવા બેઠા. આખા શહેરમાં એક ગરમ અફવા કઈ ઉડી, આખા શહેરમાં એક ગરમ અફવા કઈ ઉડી, તારે નળીએ શંકાના ધુમાડા બેઠા, તારે નળીએ શંકાના. ને સાહેબ આ બેસે સામે આજે જે સુફીઝમ ને વેદાંત ને એ બધાનું જે તગઝુલ જે છે, તારું અહીંથી નીકળવું નક્કી લાગે છે, તારું અહીંથી નીકળવું નક્કી લાગે છે. નાઈ ધોઈ કેમ અરીસા નવરા બેઠા, તારું અહીંથી નીકળવું નક્કી લાગે છે. નાઈ ધોઈ કેમ અરીસા નવરા બેઠા, સાવ અમસ્તો એક અજાણ્યો શબ્દ ઉઠ્યો હતો, સાવ અમસ્તો એક અજાણ્યો શબ્દ ઉઠ્યો હતો. ક્યાંના ક્યાંય સુધી રણઝણતા પડઘા બેઠા, ગઢ ઘેરીને ઈચ્છાઓના હલ્લા બેઠા. ઓડી એક હલેસા બે ને આખો દરિયો, ઉપડ્યા અમે ને લોકો જોખમ ગણવા બેઠા. તો આ એક સ્ટેજ લાઈફનો હતો. પછી પાછો મુંબઈ આવ્યો, 10 વર્ષ હું ત્યાં રહ્યો. એમાં 83 થી 86 અમદાવાદમાં મેં ઘર રાખેલું. ભોળાભાઈ અમારા પાડોશી હતા, બંશ્રીબેન, યોગેશભાઈ, અને બહુ માય મસ્ટ છે કે ઇટ વોઝ એન એલિટિસ્ટ કોમ્યુનિટી. અને બધા વિદ્વત જોરાસરજી, જોરાસિંહજી જાદવ સામે હતા, અને બધા બહુ અમને ખૂબ આનંદનો સમય હતો. મેં તો મારા બનેવી જે રિલાયન્સના મેન પીઆર હતા, ઉમાકાંત શુક્લ, એ બાજુમાં હતા, એટલે મેં ત્યાં ઘર લીધેલું. પણ આઈ વોઝ વેરી હેપી ધેર. પણ હું ત્યાં રેસિડન્ટ બટ નોટ ઓર્ડિનરી છે. 2 મહિના આવું, પાછું 5-6 મહિના જાઉં, પાછું 2 મહિના આવું. એટલે પણ એ પછીની જે ગઝલો છે એ હવે સંભળાવું છું. આંખોનો ભેદ આખરે ખુલ્લો થઈ ગયો, આંખોનો ભેદ આખરે ખુલ્લો થઈ ગયો, બોલ્યા વિના જ હું બધે પડઘો થઈ ગયો. આંખોનો ભેદ આખરે ખુલ્લો થઈ ગયો, બોલ્યા વિના જ હું બધે પડઘો થઈ ગયો. આ આ એ જ અંધકાર છે કે જેનો ડર હતો. અરે મનોજ કહેતો કે આ કાઠિયાવાડી સ્પિરિટ છે. આ આ એ જ અંધકાર છે કે જેનો ડર હતો, આંખોને ખોલતા જ તડકો થઈ ગયો. ભાઈ વાત નહીં કરતા પ્લીઝ. આ એ જ અંધકાર છે કે જેનો ડર હતો, આંખોને ખોલતા જ તડકો થઈ ગયો. ને શેર સાંભળજો, આજે મારી પેઢી પહેલાની પછીની જે ગઝલો છે, જળને તો માત્ર જાણ છે તૃપ્તિ થવા વિશે. આજે ઇબારત છે જે પદાવલીનો જે આખો વિન્યાસ છે, જળને તો માત્ર જાણ છે તૃપ્તિ થવા વિશે. મૃગજળને પૂછ કેમ હું તરસ્યો થઈ ગયો, મૃગજળને પૂછ કેમ હું તરસ્યો થઈ ગયો. ના મારા બે ગમતા શેર છે, કે તારી કૃપાથી તો થયો કેવળ બરફનો પાટ. અહીંયા વ્યાસજી ને પંડ્યાજી છે, નિર્ગુણ નિરાકારથી કાંઈ થતું નથી. મહર્ષિના જે ગુરુ હતા, મહર્ષિએ પોતાની જાતને ગુરુ કયા નથી, પણ એના જે ગુરુ હતા સ્વામી બ્રહ્માનંદ સરસ્વતી, જે હમણાં 97 કે 99 વર્ષે જે શંકરાચાર્ય ગુજરી ગયા, એના પણ ગુરુ હતા. તે એમ કહેતા કે નિરાકારની સ્કૂલમાં કોઈ ભણવા જઈ શકતું નથી, નિરાકારનો અગ્નિ તમારી રોટલી શેકી શકતું નથી, પ્રેમ તે પ્રગટ હોય મેં જાના એને. એટલે ટૂંકમાં કે નિર્ગુણ બ્રહ્મ ગમે એટલું શક્તિશાળી હોય, પણ એને પ્રકૃતિ, આપણે પ્રકૃતિના અંશ છીએ. તો પરમાત્માને એમ કીધું કે તું એવું ખાંડ નહીં ખાતો કે તે બનાવ્યું, અમારું બી કોન્ટ્રીબ્યુશન છે. ને શું છે એ સાંભળજો, કે તારી કૃપાથી તો થયો કેવળ બરફનો પાટ, મારી તરસના તાપથી દરિયો થઈ ગયો, મારી તરસના તાપથી દરિયો થઈ ગયો. ને શેર છે કે મસ્તી વધી ગઈ તો વિરક્તિ થઈ ગઈ, મસ્તી વધી ગઈ તો વિરક્તિ થઈ ગઈ, ઘેરો થયો ગુલાલ તો ભગવો થઈ ગયો. ત્યાં મને કહ્યું કે આ સંન્યાસની વિરુદ્ધનો શેર છે, પણ મેં કહ્યું સાહેબ સંન્યાસ છે ને એ પણ બકવાસ છે, કેમ કે આ શરીર આપણું નથી, આપણું છે શું કે આપણે છોડીએ. એક ખાલી એમ છે કે આ મારું છે ને હવે મારે નથી, એમ એક માનસિક કલ્પના છે સંન્યાસ. એટલે મસ્તી ને સાહેબ ગીતામાં ને ઉપનિષદમાં લખ્યું છે કે આત્માની તૃપ્તિ જ્યારે આત્માને થાય ત્યાં એના સિવાય, એટલે મસ્તી વધી ગઈ તો વિરક્તિ થઈ ગઈ, ઘેરો થયો ગુલાલ તો ભગવો થઈ ગયો. અને જે મારે આ ટાઇટલ છે એ ગઝલ મેં મુશાયરામાં ક્યાંય નથી સંભળાવી, આજે પહેલી વાર
હું સંભળાવવા જઈ રહ્યો છું કે 9 વર્ષે મેં પૂરી કરી. અને એક પેલા ગાગા લગાને બાત કરતા આખો રદીફ છે એ ગુજરાતી ગઝલનો સૌથી મોટો રદીફ હતો. એના પછી મેં એનાથી એ મોટો રદીફ લખ્યો જે હું સંભળાવવાનો નથી. પણ સાહેબ, આમાં જે જીવનમાં આપણે પ્રયત્નો કરીએ અને કશું મળતું નથી, અને એટ ધી સેમ ટાઈમ પરમાત્માની આપણે પ્રાપ્તિ માટે આપણે કાં ખોટી જગ્યાએ કાં ખોટી રીતે વગેરે, એ આમાં આ બધા સુગ્ન છો એટલે. પણ આનો જે આખો કેનવાસ છે જોજો, કે તારાપણાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને ક્યાંથી મળું. પહેલો જ પેલો અહંકાર છે. અને સાહેબ, જે અહંકારનું મલ્ટિપ્લિકેશન આ લાઈન આવ્યા પછી લગભગ 2.5 વર્ષે હર્ષદ મને બીજી લાઈન આવી. એ વચ્ચે ઘણા બધા શેર બી થયેલા, પણ ત્યારે મને થયું કે આ ગઝલ કોઈ સ્પેશિયલ થવાની છે. અને આ ગઝલ જે છે અમારા મિત્રો અને મહાગઝલ કહેતા હતા, પણ હવે સાંભળો એટલે તમે નક્કી કરો. કે તારાપણાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને ક્યાંથી મળું, આમ આઈનાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને ક્યાંથી. આ મલ્ટિપ્લિકેશન ઓફ ઈગો જેને મોહ કહીએ છીએ આપણે. એટલે તારાપણાના શહેરમાં જો તું મને શોધ, જ્યાં જ્યાં નજર મારી ઠરે એનું ઇલંગેટ મુસ્તફિલુન 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 મુસ્તફિલુન. તારાપણાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને ક્યાંથી મળું, આ માયનાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને ક્યાંથી મળું. એટલે હવે શેર સાંભળજો, કે શાશ્વત મિલનથી તે સનાતન દૂરતાના સંભવોનું આંધળું આકાશ છું. આની આખી બાની, એની શાશ્વત, એક તરફ પરમેનન્ટ યુનિયન અને એક તરફ પરમેનન્ટ વિરા, સમાંતર લાઈનની જેમ ક્યારે ને, એની વચ્ચે ક્યાંક શાશ્વત મિલનથી તે સનાતન દૂરતાના સંભવોનું આંધળું આકાશ છું. નિશ્ચિતપણાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને ક્યાંથી. 16 શુક્રવાર કરવાથી કે 108 વાળા કરે, નિશ્ચિતપણા શીખ કાયમ એની જે એની પ્રતીક્ષા, એની શોધ, એની સાધના છે. નિશ્ચિતપણાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને ક્યાંથી મળું. ને શેર છે આમાં છે ને, પહેલો શેર છે ચેતનાનો છે, મન બુદ્ધિ અહંકારનો, તારાપણાના શહેરમાં. આ શેર છે તે આકાશ તત્વનો, એમાં 5 તત્વો અને એ ચેતના એમ છે. હવે સાહેબ, વાયુ તત્વનો શેર છે કે હું તો હવાના ગર્ભમાં લજ્જામણી જેવા સુકોમળ શ્વાસનું હોવા પણ, હું તો હવાના ગર્ભ, એટલી નાજુક વસ્તુ છે, હું તો હવાના ગર્ભમાં લજ્જામણી જેવા સુકોમળ શ્વાસનું હોવા પણ નખ ટેરવાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને ક્યાંથી. લજ્જામણીને અડો તો એ શું, એનાથી કોમળ અને એ પણ નહીં, એનો શ્વાસ, એનો શ્વાસ પણ નહીં, એનું હોવા પણ, હું તો હવાના ગર્ભમાં લજામણી જેવા સુકોમળ શ્વાસનું હોવા પણ નખ ટેરવાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને ક્યાંથી મળું. ભાંગ્યો તૂટ્યો અક્ષર છું સૌ સંકેતના ચહેરા ઉપર, હું ઝીણું ઝીણું જળજળું. એક તો કવિનો અક્ષર અને એની વેદના, એનું જળજળ આંખના જળજળિયા, અને એક અક્ષર પુરુષોત્તમ અને એની સાથે એ જળજળવું એટલે ઝગમગવું, આખી હિરણ્ય ગર્ભની વાત, અગ્નિ તત્વની વાત. હું તો ભાંગ્યો તૂટ્યો અક્ષર છું સૌ સંકેતના ચહેરા ઉપર, હું ઝીણું ઝીણું જળજળું. શબ્દાંધતાના શહેરમાં જો તું મને શોધ્યા કરો તો હું તને ક્યાંથી મળું. ને સાહેબ શેર છે, જળ તત્વનો શેર. જળ છું, બરફ છું, ભેજ છું, ઝાકળ છું, વાદળ છું, સતત મૃગજળ સુધી ભીનો જ છું. જળ છું, બરફ છું, જો આ સાહેબ પંચીકરણ છે આમાં. જળ તો જળ છે, પૃથ્વી તત્વનું જળ એટલે બરફ, અગ્નિ તત્વનું જળ એટલે ભેજ, વાયુ તત્વનું જળ એટલે ઝાકળ, આકાશ તત્વનું ભેજ જળ એટલે વાદળ, અને તારી તાકાત હોય તો માયામાં મૃગજળ. પણ સાહેબ મૃગજળમાં ભીનો છે એમ નથી કેતો, મૃગજળ સુધી ભીનો જ છું. જળ છું, બરફ છું,
ભેજ છું, ઝાકળ છું, વાદળ છું, સતત મૃગજળ સુધી ભીનો જ છું, તરસ્યા વિનાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને ક્યાંથી. એક ઉર્દુ જે સાધના છે એમાં પહેલો પાયો તલબ છે, તલબ પેદા કર, ઇકબાલ કહેતા તલબ પેદા, એ તરસ. અને છેલ્લો સાહેબ પૃથ્વી તત્વનો શેર છે. આપણા બધા 200 રૂપિયા કિલો શાકમાં આપણે છોકરાઓને ભણવા મોકલવાના છે. અસ્તિત્વના ચારે તરફ ધસમસ થતા પૂર વચ્ચે એક અવિચળ સ્તંભ છું. અહીંયા પ્રહલાદનો પણ રેફરન્સ છે. અસ્તિત્વના ચારે તરફ ધસમસ થતા આ પૂર વચ્ચે એક અવિચળ સ્તંભ છું. માટી પગાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને ક્યાંથી મળું. માટી સાહેબ મેં ગઝલમાં એક વર્કશોપ કરેલી, મેં આખી દુનિયામાં વર્કશોપ કરી છે ગઝલની, પણ મેં એને કહેલું કે આમાં એક જ ખાલી કાફિયા છે ને આખી રદીફ છે, એક જે કોઈ કાફિયો પકડી શકે ને ઇનામ આપું. હજી સુધી કોઈ પકડી શકે. તારાપણાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને ક્યાંથી મળું. આમ આઈનાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને ક્યાંથી મળું. એક એવી બીજી ગઝલ છે આ કે જે મેં લગભગ 400-450 કલાકની મહેનતે લખેલી, જે અનેકાંત વાત છે. જૈન છે અહીંયા કોઈ તો એ એ એ એમાં એક બહુ સરસ છે કે એક સ્ત્રી છે, માં છે, બહેન છે, દીકરી છે, કોઈની સખી છે, તો એના જુદા જુદા પાસાઓ તમે જ્યાં સુધી ન જાણો ત્યાં સુધી સાચું સત્ય નથી. અને ન્યાયવાળા ને વેદાંતવાળા એમ પણ કહે છે કે તો પછી એમાં નિર્ણય કેવી રીતે કરવો, બરાબર છે ને સાહેબ? તો એનીવે, પણ આમાં જે ગઝલકારની જે મજા છે, એક તો એના હૃદય પર સાજન મોરેગર આમાં આવવાનું છે, અને બીજું કે જે ઓપ્શન્સ જે આખા એના એના પર્યાયો ને એનો એનો જે ઉછાળ છે, આ ગઝલની મજા છે સાહેબ. એ મારી બહુ છે. અને નરસિંહ મહેતાના અનેક પદોના મેં એના પડઘાઓ મારામાં છે. આ જાગીને જોઉં તો ના પડઘામાં છે કે વિસ્મય ભર્યું વહેલી પરોઢે ઉઘડ્યું તે કોણ, વિસ્મય ભર્યું વહેલી પરોઢે ઉઘડ્યું તે કોણ, મીઠી ઊંઘ કે પાપણ કે હું. હા, ઊંઘ ઉઘડી, પાપણ ઉઘડી કે હું ઉઘડ્યો. વિસ્મય ભર્યું વહેલી પરોઢે ઉઘડ્યું તે કોણ, મીઠી ઊંઘ કે પાપણ કે હું, ને જાગ્યા પછી પણ સ્વપ્ન તો સ્વપ્ન જ રહ્યું. આ શું જાગૃતિ ને સ્વપ્ન એક સાથે, જાગ્યા પછી પણ સ્વપ્ન તો સ્વપ્ન જ રહ્યું, એવું શું જાગ્યું, સત્ય કે સમજણ કે હું. વિસ્મય ભર્યું વહેલી પરોઢે ઉઘડ્યું તે કોણ, મીઠી ઊંઘ કે પાપણ કે હું, જાગ્યા પછી પણ સ્વપ્ન તો સ્વપ્ન જ રહ્યું, એવું શું જાગ્યું, સત્ય કે સમજણ કે હું. ને સાહેબ હવે એની તપાસ થાય છે, સાંભળજો. ઊંડે સુધી થઈ શોધ રાત્રિ ને દિવસ, ઊંડે સુધી થઈ શોધ રાત્રિ ને દિવસ, તો હાથ લાગ્યા તડકો રેતી ને તરસ. ઊંડે સુધી થઈ શોધ રાત્રિ ને દિવસ, તો હાથ લાગ્યા તડકો રેતી ને તરસ, નિર્ણય કરી દે તું જ બસ કે મૃગજળોના મૂળમાં છે કોણ, સૂરજ રણ કે હું. મૂળ સુધી જવાનું છે એટલે ઊંડે સુધી, રાત ને દિવસ. એબીસી ઇઝ એ ટ્રાયંગલ એ પણ પ્રૂવ કરવાનું છે, ને એબીસી ઇઝ નોટ એ ટ્રાયંગલ એ ડિસપ્રૂવ પણ કરવાનું છે. આ ન્યાયના બધા પહેલા છે સાહેબ, બેઠા છે એટલે આવું બધું સૂજે છે. તો અને મૂળ સવાલ એ છે કે મૃગજળ ને કોઈ મૂળ ખરું? ઇઝ દેર એની રિલેશનશીપ બિટવીન ધ અલ્ટિમેટ રિયાલિટી એન્ડ ધી ઇલ્યુઝન? મૃગજળ એક વાત તપાસ કરતા ખબર પડે છે કે રાતના મૃગજળ દેખાતું નથી, તો આ બખડ જંતર બધું સૂરજ કરે છે, બરાબર છે? તડકો એલિમેન્ટ છે, એનું મૂળ સૂરજ છે. રેતી છે, નદી કિનારે નથી દેખાતું, રેતીમાં દેખાય છે, તો એનું મૂળ રણ છે. અને સાહેબ દ્રષ્ટા જો વિકૃત હોય તો દર્શન ક્યાંથી સાચું થવાનું? કે હું. ઊંડે સુધી થઈ શોધ રાત્રિ ને દિવસ, તો હાથ લાગ્યા તડકો રેતી ને તરસ, નિર્ણય કરી દે તું જ બસ કે મૃગજળોના મૂળમાં છે કોણ,
सूरज रण के हूँ ने शेर सांभळजो के क्षण क्षण समय जल में सतत वही जाऊँ छू पण ज्यां हतो हूँ त्यां नो त्यां रही जाऊँ छू क्षण क्षण समय जल में सतत वही जाऊँ छू पण ज्यां हतो हूँ त्यां नो त्यां रही जाऊँ छू तो आ कोण वहेतू जाय छे आ कोण वहेतू जाय छे काया के परछाया के माया के नहीं कई पण के हूँ साहेब बहु आमा घना बदा फिलोसफी अने घनी बदी वस्तुओ छे जे इंडियन छे वेस्टर्न काया के परछाया के माया के नहीं कई पण माया ने सत पण नथी कही ने असत पण नथी कही अने सदा सत पण नथी अनिवर्चनीय के नहीं कई पण के हूँ साहेब मोटू सत्य है छे के आ उभो छू ए पण छे અને જે જાઉં છું એ પણ હું છું કે હું ને સાહેબ છે આ શેર અનફોર્ચ્યુનેટલી કચ્છના ધરતીકંપ વખતે મુંબઈની ટીવીમાં ટંકાયેલો પણ એના અર્થછાયાઓ જુદી છે કે પ્રત્યેક ઘર કરચોથી વેરણ શેર છે ઘરે ઘર તૂટી પડ્યા છે પ્રત્યેક ઘર કરચોથી વેરણ શેર છે ને તે છતાં અકબંધ આખું શહેર છે પ્રત્યેક ઘર કરચોથી વેરણ શહેર છે ને તે છતાં અકબંધ આખું શહેર છે આવું અજબ તે એક પળમાં કોણ ફૂટ્યું બિંબ કે પ્રતિબિંબ કે દર્પણ કે હું પ્રત્યેક ઘર કરચોથી વેરણ શહેર છે ને તે છતાં અકબંધ આખું શહેર છે આવું અજબ તે એક પળમાં કોણ ફૂટ્યું બિંબ કે પ્રતિબિંબ કે દર્પણ કે હું અને છેલ્લો શહેર છે કે અક્ષર મળ્યો તડખો પવન લઈનો ભળ્યો જીવન શું હું મૃત્યુ પછી પણ રવરવ્યો આ રવરવાટના પણ બે શબ્દ છે એક અક્ષર કવિનો અક્ષર એમાં કવિતાનો લય ભળે છે અને હું મૃત્યુ પછી પણ એ રવ ધ્વનિમાં છું અને બીજો અક્ષર અક્ષર પુરુષ એક તરફથી અવિનાશી પરમાત્માનો અંશ છું અને એક તરફથી માયાની જે ક્ષણભંગુરતા છે આ ક્ષણભંગુરતાને અનંતતાની ચકમકમાં જે કંઈ થયું છે એનો તણખો અક્ષર મળ્યો તણખો પવન લય એટલે પ્રલય વિલયનો લય એટલે મૃત્યુ અને એ રવરવું એટલે સાહેબ ચચરી ચચરીને બળવું સૌથી કરપીણ બળતરા હોય તો એ રવરવાટ છે તો અક્ષર મળ્યો તણખો પવન લઈનો ભળ્યો જીવન શું હું મૃત્યુ પછી પણ રવરવ્યો તો આમ આ ઠંડુ પડ્યું તે કોણ તો આમ આ ઠંડુ પડ્યું તે કોણ ધૂણી રાખ કે અંગાર કે ઈંધણ કે હું વિસ્મય ભર્યું વહેલી પરોઢે ઉગડ્યું તે કોણ મીઠી ઊંઘ કે પાપણ કે હું હવે છેલ્લી બે ગઝલો લઈએ છીએ જો થોડોક સમય વધારે હોય તો બીજી એક બે ગઝલો લો પણ એનીવે એક મારે આખ્યાન ગઝલ સંભળાવી હતી પણ એમાં થોડો સમય જશે એક મારી પોતાની સ્પિરિચ્યુઅલ જર્નીની છે હું વાંચી જાઉં છું ને એમાં ખાસ તો જે મરીઝની જે વાત હતી જિંદગીના રસને પીવામાં એ સંભળાવો દેશે બે ઘડીની જ બાજી હતી જિંદગી આ એ ઝૂલણામાં છે મેં છંદોમાં એ ઘણા પ્રયોગ કર્યા છે બે ઘડીની જ બાજી હતી જિંદગી તોય સંકેલતા વાર લાગી બે ઘડીની જ બાજી હતી જિંદગી તોય સંકેલતા વાર લાગી હારને જીતથી પર હતા એટલે ખેલતા ખેલતા વાર લાગી ખેલતા ખેલતા વાર લાગી ને સાહેબ ઝેલતા ઝેલતા વેદના થઈ ગઈ માત્ર આનંદ હોવા પડાનો ગાલિબ સાહેબ એમ કહેતા કે મૃત્યુ સિવાય જીવનના દુઃખનો કોઈ ઉપાય જ નથી ગમે હસ્તી કા અસદ કિસ હૈ જુઝ મરગે ઇલાસ શમ્મા હર રંગ મેં જલતી હૈ સહર હોને તક સવાર સુધી શમ્માનું નિયતિ એ જ છે કે બળે રાખવું પણ અહીંયા આપણે એક કિમિયો મળી ગયો છે અને એ બીજી લાઈનમાં આવે છે કે ઝેલતા ઝેલતા વેદના થઈ ગઈ માત્ર આનંદ હોવાપણાનો પ્રિય પીડા હતી કષ્ટ અંગત હતા ઘેલતા ઘેલતા વાર લાગી
ને સાહેબ કોઈ રાખ્યા નહીં માર્ગના વણગાણો. મેં તંત્રની, યોગની, શ્રી વિદ્યાની અનેક જાતની સાધના કરી, કોઈ રાખ્યા નહીં માર્ગના વળગણો, કોઈ પરવા કરી નહીં સમયની, ટહેલતા ટહેલતા છેક પહોંચી ગયા, સહેલતા સહેલતા વાર લાગી. એક એક કદમ પર સાહેબ પિકનિક માણી છે. આ પૂર્ણ વદવ અને સાહેબ આ મારી સ્પિરિચ્યુઅલ જર્ની. ચંદ્ર સૂરજ વિના આમ અમને અમે ધીમે ધીમે થી ઓળખાયા. ચંદ્ર સૂરજ, એક તો ચંદ્ર આથમી ગયો છે અને સૂર્ય ઉગ્યો નથી એ ભડભાખલું, અને એક ચંદ્ર નાડી ને સૂર્ય નાડી એની વાત છે કે ચંદ્ર સૂરજ વિના આમ અમને અમે ધીમે ધીમે થી ઓળખાયા, મૌનના ગર્ભમાંથી અસલ તેજને રેલતા રેલતા વાર લાગી. મૌનના ગર્ભમાંથી અસલ તેજને રેલતા રેલ ને આ શેર મારા બહુ ગમતા. એ જે આત્મા જ્યાં લગી આત્મા તત્વ ચીન્યો નહીં, પણ એ પછી જે સાધનામાં સાહેબ એક આત્મ સાક્ષાત્કાર અને એક ઈશ્વર સાક્ષાત્કાર હોય છે એ, અને પછી બ્રહ્મ સાક્ષાત્કાર હોય છે. તો સાહેબ એ બે શેર છે કે ભૂલતા ધીમે ધીમે થી ઓળખાયા, પછી ઓળખ પણ એક બેખુદી આવી જાય છે. ભૂલતા ભૂલતા ભાન ભૂલ્યા, પછી ઝૂલતા ઝૂલતા ખૂબ ખૂલ્યા. ભૂલતા ભૂલતા ભાન ભૂલ્યા, પછી ઝૂલતા ઝૂલતા ખૂબ ખૂલ્યા. ખૂલતા ખૂલતા પણ તમારા સુધી ફેલતા ફેલતા વાર લાગી. ખૂલતા ખૂલતા પણ તમારા સુધી ફેલતા ફેલતા વાર લાગી. અને આ મરીઝની જે પીવામાં જલ્દી કરોની સામે સાહેબ આશય ગુજરાતી સાહિત્યને અર્પણ કરું છું, સાંભળજો. કે આ મનહદ વરસતી કૃપાના અમે માંડ પીધા હશે બેક પ્યાલા. આ મનહદ સાહેબ જે પ્રોસેસ છે, કે અભાગી છે આટલું બધું વરસતું ને બે પ્યાલા, પણ સાહેબ જે મસ્તીની વાત છે. આ મનહદ વરસતી કૃપાના અમે માંડ પીધા હશે બેક પ્યાલા, ઝીલતા ઝાલતા માલતા માણતા મેલતા મેલતા વાર લાગી. ઝીલતા ઝાલતા માલતા માણતા મેલતા 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 છે ને, જે સુફીઓનો જે શરાબનો દોર છે એની વાત છે. મેલતા મેલતા વાર લાગી, બે ઘડીની જ બાજી હતી જિંદગી, તોય સંકેલતા વાર લાગી. અને હવે હું મારી આખ્યાન ગઝલ સાહેબ આમાં પણ મેં કેવું કરતા એ દોઢો સમય ગાળ્યો છે. ને મારા જે મુંબઈના જે નાટ્યના નાટ્યકર્મીઓ છે આના સાક્ષી છે. રોજ એક એક લાઈનના સતીશભાઈ પાંચ પાંચ પર્યાયો આવે, અને એવા 35 શહેરમાંથી મેં જે કંઈ બે ને બે ચાર ને બે છ ને મેં ગણ્યા નથી, પણ 8-10 શહેર છે. તો સાહેબ આ અગેન ક્ષણભંગુરતાની વાત છે, પણ સાહેબ જે આખી મારી પાસે કોઈ સ્ટોરી નહોતી, અને આખ્યાન એ સ્ટોરી પોએમ છે. અને મારી એક હંમેશા નિષ્ઠા એ રહી છે કે જ્યારે પણ ફ્યુઝન કરું છપ્પા ગઝલમાં મેં અખાના જ લયમાં એવી રીતે રહીએ સાથ જેમ ગળામાં જળ આકાશ, અને એના ઉપમાનને લીધેલું. અહીંયા બાહુ બબડ્યોનો આખો જે છંદ છે અમારે ગઝલમાં ગા 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 ફલૂન ફલૂન એના છે. તો સાહેબ એક મેં 20 વર્ષ પહેલાં ગઝલ શરૂ કરેલી અને સાવ ભૂલી ગયેલો, અને અચાનક સાહેબ આ સાહેબ તો આખ્યાન ગઝલ. ભગ્ન સમયની સોય ઉપર એને મળવાના પાયા બાંધ્યા. ભગ્ન એ આઈન્સ્ટાઈનથી માંડીને ઘણું બધું આમાં છે. ભગ્ન સમયની સોય ઉપર એને મળવાના પાયા બાંધ્યા, જાત ફનાની સાવણી પર પરપોટાના કિલ્લા બાંધ્યા. ભગ્ન સમયની સોય ઉપર એને મળવાના પાયા બાંધ્યા, જાત ફનાની આ મુખબંધ અમે જેને મતલો કહીએ મુખબંધ. ભગ્ન સમયની સોય ઉપર એને મળવાના પાયા બાંધ્યા, જાત ફનાની સાવણી પર પરપોટાના કિલ્લા બાંધ્યા. હવે ઢાળ કે મળવા પહેલા એના હોવાના થોડા અણસારા બાંધ્યા. મળવા હર્ષદ સાંભળજો દોસ્ત, મળવા
હવે આપણે કોઈને મળવું હોય તો કઈ એડ્રેસ એની પૂછપરછ ઓળખાણ આપણી પાસે છે શું? મળવા પહેલા એના હોવાના અણસારા બાંધ્યા, બાંધી કઈ અટકળ, કઈ અફવા બાંધી, કઈ ભણકારા બાંધ્યા, બાંધી કઈ અટકળ. જે શાસ્ત્રો છે એ બધી અટકળ છે. અફવા એટલે રામકૃષ્ણને આમ થયેલું ને યોગાનંદને આમ, આ બધી અફવાઓ છે. પણ સાહેબ જે ભણકારા છે એ આપણી અંદરના જન્મજાત છે અને એ જ આપણને લઈ જાય છે. મળવા પહેલા એના હોવાના થોડા અણસારા બાંધ્યા, બાંધી કઈ અટકળ, કઈ અફવા બાંધી, કઈ ભણકારા બાંધ્યા, ને ખાલી હાથનો જીવ. આપણે ભેટ લઈને જઈએ પણ એની પાસે શું લઈ જવું? ખાલી હાથનો જીવ લઈશું જાઉં છતાં અડખે પડખેથી, ખાલી હાથનો જીવ લઈશું જાઉં છતાં અડખે પડખેથી, મુઠ્ઠી ભર કઈ ઝાકળ બાંધી, મુઠ્ઠી ભર કઈ તડકા બાંધ્યા, મુઠ્ઠી ભર થોડીક વિનાશ ને થોડું અજવાળું આ લઈને જાય છે. પણ પછી આગળ તકલીફ પડે છે. એમ થયું કે ઉછી ના ઉજાસ વિનાશ નહીં સ્વીકારે. એમ થયું, એમ થયું. હવે આ બેની જરૂર તો છે, જ્ઞાન અને પ્રેમ બંનેની. તો એમ થયું એ ઉછી ના કરવું શું સાહેબ? આ ગઝલનો ચમત્કાર જોજો કે એમ થયું એ ઉછી ના ઉજાસ વિનાશ નહીં સ્વીકારે તો તડકો ઝાકળમાં, ઝાકળ આંખોમાં આંખે ટસિયા બાંધ્યા. એમ થયું એ ઉછી ના ઉજાસ વિનાશ નહીં સ્વીકારે તડકો ઝાકળમાં, ઝાકળ આંખોમાં આંખે ટસિયા બાંધ્યા. ને સાહેબ શેર સાંભળજો કે વચ્ચે વચ્ચે કેવા કેવા નાજુક નાજુક જોખમ ખેડ્યા, વચ્ચે વચ્ચે કેવા કેવા નાજુક નાજુક જોખમ ખેડ્યા, ચહેરો યાદ નહીં તો પણ બે નજરો વચ્ચે રસ્તા બાંધ્યા. ચહેરો યાદ નહીં તો પણ નિરાકાર સાકાર ને ઉમરે ઉભો છે, ચહેરો યાદ નહીં તો પણ બે નજરો વચ્ચે રસ્તા બાંધ્યા. હવે ઉઠલો, એમાં કઈક સ્ટોરીમાં ટ્વિસ્ટ આવે છે કે બે નજરોના રસ્તા જાણી જોઈ અમે પણ કાચા બાંધ્યા. બે નજરોના રસ્તા જાણી જોઈ અમે પણ કાચા બાંધ્યા, આંખો મીચી ખોલી, મીચી ખોલી પાછા પાછા બાંધ્યા. આ એક જ પ્રોસેસ છે. બે નજરોના રસ્તા જાણી જોઈ અમે પણ કાચા બાંધ્યા, આંખો મીચી ખોલી, મીચી ખોલી પાછા પાછા બાંધ્યા. ને શેર સાંભળજો કે ડગલે પગલે જાણ્યા અણજાણ્યા સ્મરણોના મગમગ મેળા, ડગલે પગલે જાણ્યા અણજાણ્યા સ્મરણોના મગમગ મેળા, મેળે મેળે અટક્યા ભૂલ્યા ભટક્યા ના કઈ જલસા બાંધ્યા. મને જ્યારે મારા પૂર્વજન્મનો ને એ બધો થતો હતો તો મેં મારા મહર્ષિજીને કહ્યું કે આ બધું આવું આવે છે ધ્યાનમાં, તો મને કહે કે યુ ઇગ્નોર ઇટ, કેમ કે વી આર ઓન ધી ઇવોલ્યુશન પાથ, ના વી આર ગોઈંગ ટુ મોર ઇવોલ્વ લાઈફ. પણ યાર આપણે તો કવિ આળા મોડા બોઈ જાતો બોલાય નહીં જાહેરમાં. પણ અહીંયા નરસિંહ મહેતા શું કરી ગયા છે? હરિના જનતો મુક્તિને માગે, માગે જન્મ જન્મ અવતાર. અહીંયા જલ્દી કોને છે સાહેબ? ડગલે પગલે જાણ્યા અણજાણ્યા, અણજાણ્યા સ્મરણોની જે મજા છે, ડગલે પગલે જાણ્યા અણજાણ્યા સ્મરણોના મગમગ મેળા, મેળે મેળે અટક્યા ભૂલ્યા ભટક્યા ના કઈ જલસા બાંધ્યા. અને આ છેલ્લો શેર છે. હકીકતમાં મારે કન્ફેસ કરવું પડે કે મારે વલણ ઉઠલો પછી પાછો ઢાળ હતો, પણ એ ભૂલથી ઢાળ નીકળી ગયો તો બધા આમાં ત્રણ ત્રણ ઉઠલા એવું આ છપાવવાની ભૂલ છે. આ ઢાળ પાછો આવ્યો છે. ને સાહેબ એનો છેલ્લો શેર બીજા ઢાળનો સાહેબ સાંભળજો કે એની ગલીમાં ઉછીનું અંધારું પણ છોડી દેવાયું. એની ગલીમાં ઉછીનું અંધારું પણ છોડી દેવાયું, છૂટ્યા સૌ પડઘા પડછાયા, જે જન્મો જન્મારા બાંધ્યા. સાહેબ આજ માયાનું આવરણ છે આજ. અને હવે ઉપસંહાર કે તેજ તિમિરની હદ અનહદની સાવ વચોવચ અમને ઝાલ્યા. તે આપણે આટલી ઉછીનો ઉજાસ ને પ્રકાશ ને અંધારું પણ જ્યાં પકડ્યા, અમને તો ખબર નથી. અને સાહેબ આ ઝાલ્યા શબ્દ બહુ સ્પેશિયલ છે કે તેજ તિમિરની હદ અનહદની સાવ વચોવચ અમને ઝાલ્યા. ને શું કર્યું? છૂટ દીધી હોવાની અમને એના જેવા છૂટા બાંધ્યા, જીવના જીવ રાખ્યા ને અનંતના અનંત કરી દીધા. અને સાહેબ ફળશ્રુતિ, બધાને કેરેટ તો પકડાવવું પડે, ફળશ્રુતિ પછી એની મજા શું આવી એ તો કહ્યું જ નથી. તો સાહેબ
આખ્યાન ગઝલનો છેલ્લો શેર, કે એના આગત સ્વાગત જેણે સપનામાં પણ ક્ષણભર માણ્યા, એના આગત સ્વાગત જેણે સપનામાં પણ ક્ષણભર માણ્યા, એણે પરપોટે પરપોટે સાચે સાચા દરિયા બાંધ્યા. એણે પરપોટ ભગ્ન સમયની સોય ઉપર એને મળવાના પાયા બાંધ્યા, જાત ફનાની સાવ અણી પર પરપોટાના કિલ્લા બાંધ્યા. એના આગત સ્વાગત જેણે સપનામાં પણ ક્ષણભર માણ્યા, એણે પરપોટે પરપોટે સાચે સાચા દરિયા બાંધ્યા. ને આજની છેલ્લી ગઝલ, આમાં મારો એક અક્ષર નથી અને આ એમને એમ ટોસ્ટરની જેમ આવેલી છે અને એનું મેં ટાઇટલ આપ્યું છે સ્વરૂપે અવસ્થાનમ. અને એ આખી ગઝલ પતંજલિ કહે છે યોગસ ચિત્તવૃત્તિ નિરોધ, અને પછી કહે છે કે તદા દ્રષ્ટુ સ્વરૂપે અવસ્થાનમ, જ્યાં પોતે પોતાની. પણ આ છે ને એ તુર્યા પછીની તુર્યાતી જ અવસ્થા છે. એક સૂફીની મસ્તી, એક યોગીની અઠંગ, જે અંદર પણ બે, જેને 200% કહે છે પૂર્ણ મદ પૂર્ણ મિદમ, એની આખી ગઝલ છે કે દશે દિશાઓ સ્વયં આસપાસ ચાલે છે. દશે, જોકે મારે જરૂર નહીં પડે છતાંય રાખું છું, કે દશે દિશાઓ સ્વયં આસપાસ ચાલે છે, શરૂ થયો નથી તો પણ પ્રવાસ ચાલે છે. હું તો પલાટી મારીને બેઠો, આખું બ્રહ્માંડ મારી આજુ ભરું. દશે દિશાઓ સ્વયં આસપાસ ચાલે છે, શરૂ થયો નથી તો પણ પ્રવાસ ચાલે છે, કશે પહોંચવાનો ક્યાં પ્રયાસ ચાલે છે. સાહેબ, જેમ મંઝિલ, જેમ સંન્યાસ બકવાસ છે, મંઝિલ પણ બકવાસ છે. આપણે આપણામાંથી આપણામાં જ જવાનું છે. ફ્રોમ ઇન્ફિનિટી વી ગો ટુ ઇન્ફિનિટી, પણ છતાંય જીવીએ છીએ. બીજી પંક્તિમાં આવે છે અને શું છે, કશે પહોંચવાનો ક્યાં પ્રયાસ ચાલે છે, અહીં ગતિ જ છે વૈભવ, વિલાસ ચાલે છે. આ સાહેબ ચિત્ત ચૈતન્ય વિલાસમાંથી આ શબ્દ આવ્યો. અને જો આની આની સ્થિતિ કે કોઈનું આવવું નહીં આવવું, જવું ન જવું, કોઈનું આવવું નહીં આવવું, જવું ન જવું, અમસ્તો આંખમાં ઉઘાડવાસ ચાલે છે. આ સાહેબ ઉઘાડવાસ મારો શબ્દ નથી, હું આ ગઝલમાં લખું જ નહીં, પણ આ આવેલી છે. કોઈનું આવવું નહીં આવવું, જવું ન જવું, અમસ્તો આંખમાં ઉઘાડવાસ ચાલે છે. ને આજના છેલ્લા બે શેર જે મને બહુ ગમે છે, કે દશે દિશામાં સતત એક સામટી જ સફર, સાઇમલ્ટેનિયસ એન્ડ કોન્સ્ટન્ટ જર્ની. મને એમ લાગે છે કે હું આમ પણ જાઉં છું, આમ પણ જાઉં છું, આમ પણ, સાઇમલ્ટેનિયસ વિસ્ફોટ છે. આ બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે, આની પછી જ આવતું હોય છે. દશે દિશામાં સતત એક સામટી સફર, અને હું એ ન જાણું કે શ્વાસ ચાલે છે, અને હું એ ન જાણું કે શ્વાસ ચાલે છે. ને છેલ્લો શેર, કે અટકવું અટકવું એ ગતિનું જ કોઈ રૂપ હશે. અટકવું, સાહેબ જે કામ થયું છે ગુજરાતી ગઝલ, અટકવું એ ગતિનું જ કોઈ રૂપ હશે. હું સાવ સ્થિર છું, મારામાં રાસ ચાલે છે. સીતાંશુ યશસચંદ્ર એકવાર પહેલું ટીવી સંમેલન હતું, અને એને કોઈ કહેલું કે ક્યાંક ગીરગાંવમાં કે કોઈ હોસ્ટેલમાં રહે છે, તો પ્રિન્સેસ સ્ટ્રીટથી મકાન મકાનમાં પૂછતા પૂછતા છેલ્લે મારી હોસ્ટેલમાં આવ્યા. તો મેં કોઈને કહ્યું નહોતું, આ બધા સવારના પરમાં ઉઠીને બાપુ આજ ક્યાં લીખા, તો પછી અમે એમ કહેતા કે લીખા હોય કે બરસાત મે તગડી ના દિન. પછી એમ કે
अर्ज किया, पछी बीजे दिवसे कोई पूछे कि अर्ज किया कि क्या लिखा है, तो एम कहूं कि लिखा है कि डम डम डिगा डिगा डम डम डिगा डिगा बिन पिए मैं तो गिरा, मैं तो गिरा, मैं तो गिरा, तीन बार गिरा। अने क्यारे एम कहे कि जिंदगी है एक सफर सुहाना, यहां कल क्या होगा किसने जाना, योडली हाँ योडली हाँ योडली हाँ। तमारी होस्टेल में योडली हाँ छे, लगभग नेशनल एंथम जेवू थई गयुं। आ बधा तोफानोनी वातो छे। आभार आप सौनो, आप सौ समय खर्ची ना व्यय माटे आभार। हवे मात्र पांच एक मिनिट नी ज विधि बाकी छे। हूँ आ कार्यक्रमनी नोंध जे कई गुजराती अंग्रेजी अखबारों लीधी, तमाम अखबारोना तंत्रशी रिपोर्टरशी फोटोग्राफरशीनो आभार। आप सौ समय खर्चीने आव्या ए माटे આપનો આભાર। જેમને નિમંત્રણ કાળ કુરિયરથી નથી મળતા તો તેઓ બહાર પોતાનો વોટ્સઅપ નંબર લખાવી શકે છે, તે માધ્યમ દ્વારા અમે આગામી કાર્યક્રમોની જાણ કરીશું। કેક કટિંગ બાદ એક સમૂહ તસવીર લઈશું અને ત્યારબાદ કાર્યક્રમ પૂર્ણ જાહેર કરીશું। આપ સૌને વિનંતી કે બે મિનિટ માટે પોતાનું સ્થાન જાળવી રાખે। આભાર। જેનું મેં ઘણી વાર નામ લીધું અને જયારે મને આટલો સપોર્ટ સાહેબ, એક બીજી વાત કહી દઉં કે 10 વર્ષ મહર્ષિને ત્યાં કામ કર્યું, 2 ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, 1 રૂપિયો લીધા વિના ગુરુની સેવા કરી। એક બીજી વાત કહી દઉં કે હું વર્લ્ડ ક્લાસ પોએટ ગણાતો નથી, પણ મારી પત્ની જે દુનિયાના જે ટોપ મોસ્ટ ઇન્ટરનેશનલ ટેક્સ કન્સલ્ટન્ટ છે એના ટોપ 10 માં।